श्री गोवर्धन नाथ की वल्लभाधीश की श्याम सुंदर श्री अमने गीता मैया की गंगा मैया की गोपाल लाल प्यारे की चिंता संता हंता रो यत पादाम्बुज सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नुमः। निस्साधन जनोद्धार करण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणम् मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादिन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित श्रीमद्भगवद्गीताना अदिव्य सत्संग सुधानु रसपान करवा आवेला सर्वभाग्यवान भगवदीजनो, बे त्रण दिवस बाकी रह्या छे ने गीता सत्रनी आ यात्रा एक एक पड़ाव ने पार करती आगळ वधी रही छे। ભગવાનનું ગાયેલું આ દિવ્ય અને અલૌકિક ગીત આ ભગવાનની સાક્ષાત વાણી છે। નિત્ય રોજ આપણે ક્રમમાં એક અધ્યાયનો પાઠ કરીએ છીએ અને એને કારણે ઘણાની અંદર અમે સંસ્કૃત વાંચી શકીએ છીએ, મૂળ પાઠ કરી શકીએ છીએ, એવો એક કોન્ફિડન્સ આવી રહ્યો છે અને પ્રયાસ બધા એ જ કરો, ભાષાંતર સમજવા માટે છે, પણ આ અક્ષર ભગવાનની વાણીના છે જે ભગવાનના મુખમાંથી નિસરિત થયા છે, એટલે પ્રયાસ કરીશું તો ચોક્કસ આવડી જશે। કરવાથી આવડે, ઘણા લોકો મૂકી દે અમને આવડતું નથી, અરે તો બે વાર વધારે કરો તો જલ્દી આવડે, મૂકી દેવાથી તો ક્યારેય નહીં આવડે। પહેલાં અશુદ્ધ બોલીશું, ધીમે ધીમે શુદ્ધતા આવી જશે, કોશિશ કરીશું તો જરૂરથી આપણે સફળ થઈશું। જો ગીતાજીમાં 18 યોગ છે પણ 19મો યોગ હું તમને કહું છું, એ છે અભ્યાસ યોગ। અભ્યાસ યોગે ન મામ ઈચ્છા તુમ ધનંજય, એટલે અભ્યાસના યોગથી નિશ્ચિત આપણે બધા જ પાઠ કરતા શીખી જઈશું। આઈએ આજે 12મા અધ્યાયનો પાઠ કરીએ।
ભક્તિ યોગ અને કાલે 15મો અધ્યાય કરીશું. તો આ બધાની પાસે ગીતાજી છે અને ઘણાને તો 12મો અધ્યાય તો મોઢે પણ હશે, કારણ કે ઘણા લોકો ગીતાજીના અન્ય કદાચ અધ્યાયો ન કરતા હોય પણ 12મો અને 15મો એ વિશેષ રૂપે બધા કરતા હોય છે. તો આવો 12મા અધ્યાયનું પઠન કરીએ. શ્રી પરમાત્મને નમઃ. અર્જુન ઉવાચ એવં સતત યુક્તાય ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ. શ્રી ભગવાન ઉવાચ મૈયાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા સ્તેમે યુક્તતમામતાઃ. યે ત્વક્ષરમ નિર્દેશ્યં અવ્યક્તં પર્યુપાસતે સર્વત્ર ગમ ચિંત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવં સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ. યે પ્રાપ્નુવંતિ મામૈવ સર્વભૂતહિતેરતાઃ. ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તા સક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે. યે તુ સર્વાણિ કર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરાઃ અનન્યે નૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે. તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત્. ભવામિ ન ચિરાત્ પાર્થ મય્યાવેશિત ચેતસાં. મય્યૈવ મન આદસ્વ મયિ બુદ્ધિં નિવેશય. નિવશિષ્યસિ મય્યૈવ અત ઉર્ધ્વં ન સંશયઃ. અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્. અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. અભ્યાસેપ્યસમર્થોસિ મત્કર્મ પરમો ભવ. મદર્થમપિ કર્માણિ કુર્વન્ સિદ્ધિમવાપ્સ્યસિ. અથૈતદપ્યસક્તોસિ કર્તુમદ્યોગમાશ્રિતઃ. સર્વકર્મફલત્યાગં તત કુરુ યતાત્મવાન. શ્રીયો હિ જ્ઞાનમભ્યાસાત્ ધ્યાનાધ્યાનં વિશિષ્યતે. ધ્યાનાત્ કર્મફલત્યાગ ત્યાગાત્ શાંતિ અનંતરમ્. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ. નિર્મમો નિરહંકારઃ સમદુઃખસુખક્ષમી. સંતુષ્ટ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ. મય્યર્પિતમનો બુદ્ધિર્યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ. હર્ષામર્ષભયોદ્વેગે મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. અનપેક્ષ સુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ. સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ. યો નૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ. શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ. સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિતઃ. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. અનિકેત સ્થિરમતિર્ ભક્તિમાન મે પ્રિયો નર. યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે. શ્રદ્ધધાના મત્પરમા ભક્તાસ્તેતિવ મે પ્રિયાઃ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગો નામ દ્વાદશઃ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. બોલો ગીતા મૈયા કી જય. અત્ર ઉપસ્થિત ચિરંજીવી પ્રથમેશ બાવા એવં શ્રીમદ ભગવદ્ ગીતા અનુરાગી સર્વે શ્રોતાજનો, ભગવદ્ગીતાનું દર્શન અનેક પ્રકારથી અનેક વિચારકોએ કર્યું છે અને જે
जेवा दृष्टिकोण थी गीताजी ने जुए छे, कारण के आपणे त्यां शास्त्रो सर्वतोमुख होय छे, एमने तमे जे तरफ थी जोड़वा मांगो, अर्थघटन करवा मांगो, शास्त्रो जाने पोतानी सहमति आपता हो एवा लागे। श्रीमद भगवद गीता एवो एकमात्र हिंदू धर्म नो ग्रंथ छे जेनु सौथी वधारे भाषाओं में भाषांतर थयुं छे, जन जन सुधी पहुंच्युं छे। अनेक विचारकों, अनेक दार्शनिकों अनेक अनेक प्रकार थी गीताजी ने पोताना विचार अनुसार एना अर्थघटनों करे छे। जब अभ्यास योगनी वात करीए, एम स्वयं गांधी जी अनासक्ति योग पोते ज्यारे गीताजी पर पोतानो विचारो प्रगट कर्या त्यारे विशेष रूपे अनासक्ति ऊपर भार आपी अने एने अनासक्ति योग रूपे पोतानी व्याख्या प्रगट करी। ए रीते विनोबाजी एमणे ज्यारे गीताजीना दर्शन कर्या त्यारे अनेक प्रकारना अर्थघटनों, जो विचारकोना दर्शन करवा जाइए तो घणा घणा पोतपोताना भाव प्रमाणेना अर्थघटनों मळे छे। गीताजीनो स्पर्श प्राचीन थी लई आधुनिक विचारको सुधी बधाए कर्यो छे। कृष्णनुं गायेलुं आ एवुं दिव्य गीत छे, प्रश्नथी शरू थयेली यात्रा कृष्णमां जईने विराम पामे એનું નામ ભગવદ ગીતા છે। જો પ્રાર્થનાથી ભગવદ અવતાર થાય અને પ્રશ્નથી ગ્રંથનું અવતરણ થાય, જ્યારે જ્યારે પ્રાર્થના કરી છે ભક્તોએ ત્યારે ભગવાને અવતાર લીધા છે, અને જ્યારે જ્યારે ભક્તોએ પ્રશ્નો કર્યા છે ત્યારે એ જ ભગવાન ગ્રંથ બનીને અવતરિત થયા છે। દરેક ગ્રંથોના મૂળમાં કોઈ પ્રશ્ન છે, અન્ય ધર્મોમાં પ્રશ્ન પૂછવાની ના છે, અને હિન્દુ ધર્મમાં શરૂઆત જ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પ્રશ્નથી શરૂઆત થાય છે। કેમ, કઈ રીતે, શા માટે? શિષ્યસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નમ, શિષ્ય બનીને પ્રશ્ન પૂછવાનો અધિકાર અર્જુને મેળવ્યો છે, કારણ કે ત્યાં ભગવદ ગીતામાં ભગવાન આગળ કહે તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ। તું રે ગુરુ પાસે જા ને ત્યાં પ્રશ્ન કર, એમ ભગવાન પોતે કહે છે। એટલે શિષ્ય બની પ્રશ્ન પૂછવાનો અધિકાર મળ્યો છે અર્જુને, કારણ કે અર્જુનને જ્યારે પોતાની વાત કરી ત્યારે એમ હતું કે ભગવાન હમણાં જ મારી જોડે સહમત થઈ જ જશે, પણ એને ખબર નહોતી કે સહમતિની જગ્યાએ ભગવાનની નારાજગી ક્યાંક મળશે। ક્લૈબ્યમ માસ્મ ગમપાર્થ, આ રીતે પ્રભુ કઠોર શબ્દોના પ્રયોગ કરશે, અને અર્જુન એટલે જ તો વારે ઘડીએ પ્રભુ આગળ કહે છે કે પ્રભુ આ મૂંઝવો નહીં, જ્ઞાન યોગની વાત કરો ને પછી કર્મયોગની વાત કરો, એક બાજુ કહો છો કર્મ ચડિયાતું, એક બાજુ કહો છો જ્ઞાન ચડિયાતું, અને કર્મ કરતા પાછું જ્ઞાન ચડિયાતું। અર્જુનને એની વાતની સહમતિ ભગવાનના મુખે મેળવવાની છે, એ પ્રયાસ એ કરી રહ્યો છે। આ પ્રશ્નો અને શંકાઓ નહીં તો સીધું કહી દે કરીશે વચનમ તવ, યાત્રા તો ત્યાં સુધીની છે, શિષ્યથી શરૂ થયેલી યાત્રા સેવકપણામાં જઈને વિરામ પામે છે। શિષ્ય પ્રશ્નોત્તરી કરી શકે છે, સેવકે તો આપની જેવી આજ્ઞા, એટલે શિષ્યમાંથી સેવક બનવું છે, આ આધ્યાત્મિક માર્ગનું ઉર્ધ્વીકરણ છે। સેવક બનવું એ નીચેનું સ્તર નથી, એ ઉપરનું સ્તર છે, એટલે જ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે એમ નથી કહેતા હું શિષ્ય થયો, આપણે શું હું સેવક બન્યો, આપણે ત્યાં સેવકપણું સિદ્ધ થાય છે, શિષ્યપણું નહીં। જ્ઞાન માર્ગમાં શિષ્યપણું હોય, ભક્તિ માર્ગમાં સેવકપણું હોય, દાસપણું હોય। દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, હે કૃષ્ણ હું તારો દાસ છું। એટલે ગીતાજીની યાત્રા તમે જુઓ અર્જુનની ક્યાંથી ક્યાં સુધીની છે, શિષ્યસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નથી લઈ શરૂ થયેલી યાત્રા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગતસંદેહ કરીશ્યે વચનમ તવ। હવે આપ જેમ કહેશો એમ કરીશ। શિષ્યથી શરૂ થયેલી યાત્રા સેવકપણામાં વિરામ પામે છે,
अर्जुन ना पूछेला प्रश्नों आप प्रभु चोखवटी को भगवान तो चोखू कही दीदू है। तस्माद उत्तिष्ठ कौन्तेय युद्धाय कृत निश्चय, युद्ध लड़वानुं छे। पण आ जाणी करीने जेम कोई बहनो शाकभाजी लेवा जाए ने, एटले शाकभाजी वाला जोड़े केवी माथे भाई तू चोखू कही दे के शू भाव नक्की करीने कही दे। पहला तो नक्की कीधुं जोए के 30 ना किलो। पण आपणे भावताल करवो छे ने, आपणा भावे खरीदवुं छे। भाई तू एक वात कर, पेलो तो के मैं एक ज वात करी थी, तमे डबल डबल करो छो। पेलाए तो एक ज भाव कीधो होय, પણ આપણા ભાવે લેવું હોય ને એટલે આપણે યુક્તિ કરીએ, ભાઈ તું 20 માન 25 માન આવું ડબલ ડબલ ના બોલીશ, ભાઈ ચોખ્ખું કે, પેલો કે ચોખ્ખું તો કીધું તું, ભગવાન કે મેં ચોખ્ખું જ કીધું છે, તસ્માદ ઉત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃત નિશ્ચય, નક્કી કર। પણ અર્જુનનો ખેલ છે, અને અર્જુન બુદ્ધિમાન છે ને, અને બુદ્ધિમાન વ્યક્તિ પોતાની વાતની સહમતી, ઘણીવાર લોકોને પ્રશ્ન ન હોય, લોકો પોતાની હામાં હા પાડે એવા ગુરુને શોધતા હોય, મારા આટલા પ્રશ્નો કોઈ સમાધાન કરતું નથી, તને સમાધાન જોઈતું જ નથી, તને તારી હામાં હા પાડે એવા વ્યક્તિને ગોતે છે, તારે સમાધાન નથી જોઈતું, તારે સહમતી જોઈએ છે। અને એટલા માટે આપણે ગુરુને, જે ગુરુ પાસે જઈને સમાધાન ન મળે એમાં ગુરુનો વાંક નહીં કાઢો, આપણે શિષ્ય બનીને નહોતા ગયા એ વિચારું, ખામી આપણા શિષ્યત્વમાં હતી, હું શિષ્ય બનીને ન મળ્યો, હું કેવલ પ્રશ્ન લઈને મળ્યો, કારણ કે જવાબ એ ક્યારે સમાધાન આપતું જ નથી, શ્રદ્ધા સમાધાન આપે છે। દરેક જવાબમાં એક પ્રશ્ન છે, તમને કોઈ પણ ઉત્તર મળે, જો પ્રશ્ન જ કરવા હોય, અર્જુનને પ્રશ્ન જ કરવા છે, તો પછી જે ઉત્તર મળશે એમાં પ્રશ્ન શોધશે જ, પૂછવા પૂછવાનો ફરક હોય। જેમ એકાદશી ખાવું ન જોઈએ એમ કહ્યું કે એકાદશી મીઠું ન ખવાય, એવું કોઈને પૂછીએ તો કે હા બરાબર છે, અને એ જ વાત એકાદશી મીઠું ના લેવાય નહીં, એ તમે પૂછો એનો અર્થ ને તમે કરી રહ્યા છો, એટલે તમે એમ છે કે ના ના ખાવ તો ચાલશે, એ જ વસ્તુને તમે જુદી રીતે પૂછો એટલે તમે એમ ઈચ્છો છો કે ના એ હા પાડે। એમ અર્જુન પણ યુક્તિ કર્યો, ચતુર વ્યક્તિ છે ને, તુરંત શરણાગત ન થાય એની ચતુરાઈ બુદ્ધિની, એટલે તો ભગવાન કે મયે મને આધત્સ્વ મયી બુદ્ધિ નિવતારા, આ બે રમકડા પહેલા મને આપી દે, નહીં તો આનાથી તું રમ્યા જ કરીશ, તારી મન અને બુદ્ધિ જો તારી પાસે રહેશે ને તો તું મારી વાતનો સ્વીકાર નહીં કરે। જે ક્ષણે અર્જુનના મનમાં બેસી ગયું એવું લાગ્યું ત્યારે પ્રભુ તો પ્રભુ જ છે ને, કૃષ્ણને કોણ પહોંચી વળવાનું, અર્જુન ગમે તેટલો ચતુર થાય પણ કૃષ્ણ તો જગદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણ તો જગદગુરુ છે, એની આગળ કઈ અર્જુનની ચાલાકી થોડી ચાલવાની છે, અર્જુનની પ્રત્યેક ચાલાકીને ભગવાન ઓળખે છે, અર્જુનને ખબર નથી પડતી પણ ભગવાન જાણી જાય છે કે આ ક્યાંથી જાગી રહ્યું છે। શિષ્યથી લઈ સેવક સુધીની યાત્રા છે ભગવાન, અને ચર્ચા તો ઘણી બધી નીકળશે। ભગવાન જે આગળ કહે છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભ, હું ધર્મની સંસ્થાપના માટે આવું છું, અને એ જ અર્જુનને આશ્ચર્ય શું થશે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, એક બાજુ એમ તો કે ધર્મની સ્થાપના માટે, એક બાજુ બધા ધર્મને છોડી દે, લે આપ આવ્યા છો ધર્મની સ્થાપના માટે, મને ધર્મ છોડવાનો કહો છો, મારી શરણમાં આવો, કારણ કે આત્મધર્મથી મોટો બીજો કોઈ ધર્મ નથી, અને એની પાછળ દેહધર્મ છોડી શકાય છે। તો ઘણી બધી ચર્ચાઓ, ગીતાજીને તો જેટલા દ્રષ્ટિકોણથી તમે જુઓ એટલા ગીતાજીને માણી શકો છો, કર્મ માર્ગની દ્રષ્ટિએ તમે કર્મના સિદ્ધાંત રૂપે, જ્ઞાન માર્ગ રૂપે, ભક્તિ માર્ગ રૂપે, પણ છેલ્લે ભગવાન શરણાગતિની વાત કરી, શરણ આયે સોહી તારે, જે શરણાગત થાય છે, અને ત્યાં અર્જુનના છેલ્લા વચનો જે ભગવાન કરાવવા ઈચ્છે છે એ ત્યાં શરણાગતિમાં જઈને વિરામ પામે છે। ગીતાજી જો દવાની દુકાનમાં બધી દવા કામની જ હોય ને, પણ બધી દવા સારી જ હોય, કોઈ ખરાબ ના હોય, પણ આપણે ગમે તે ન ખાઈ જોઈએ તો આપણા પ્રિસ્ક્રિપ્શનમાં ડૉક્ટર લખી આપે એ જ ખવાય, એમ ગીતાજીને સર્વશાસ્ત્રો બધી જ દવા કામની છે, પણ આપણે કઈ ખવાય જે મહાપ્રભુજી આપણને પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપી હોય, આપણા તો કલ્યાણનું એ જ છે। અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા હતા ગઈકાલે, આપણે જ્યાં કથાને મૂકી હતી, અને
त्रीजा अध्याय में यद यदाचरते श्रेष्ठ तत्त देवेतरो जना स यत् प्रमाणम कुरुते लोकस्तदनु वर्तते। ए श्लोक पर अपने 21वां श्लोक पर कथा विराम पामी हती कि जे जे श्रेष्ठियो जे जे आचरण करे छे यद यदाचरते श्रेष्ठ तत्त देवेतरो जना स यत् प्रमाणम एज लोको माटे प्रमाण छे। जो आपणे पण ग्रंथ वाँचीने आध्यात्मिक मार्ग में चालता नथी पण कोई ने सांभळी ने या कोई नू कहू कही ने धर्म ग्रंथों द्वारा ओछो परिचय में आवे छे पण कोई श्रेष्ठी द्वारा आपणे धर्म में आकर्षित थईए छे एने फॉलो करीए छे एटले एक मोटो वर्ग समाजनो फॉलोअर्स छे। अध्ययनशील ओछो होय छे बधा ग्रंथों खोलीने वाँची नथी शकता। आपणा धर्मनुं नॉलेज आपणने कोई ग्रंथ वाँचीने नथी आव्युं। कोई वडीलोने सांभळ्या छे, कोई गुरुजनने सांभळ्या छे, कोई वैष्णवनो संग कर्यो छे, एनाथी आपणे शीख्या छीए कि पुष्टि मार्ग एटले शुं, पुष्टि मार्गमां शुं कराय, गीताजीमां शुं छे, भागवतजीमां शुं छे। अने एटला माटे बहु ज महत्वनुं छे तमे कोने फॉलो करो छो, जेनुं आचरण करो। आगळ अन्य चर्चाओ करवामां आवी, सीधा आपणे जो जईए तो चर्चा एक एक श्लोक एम थाय के कया लेवा। 36वां श्लोकमां अर्जुननी मूंझवण आवे छे, ज्यारे जोयुं के अनेक पापमां ग्रसित थाय, न इच्छवा छतां माणस पापमां प्रवृत्त थाय छे, त्यारे अर्जुन 36वां श्लोकमां सुंदर प्रश्न करे। ज्यारे आपणा बधानो प्रश्न छे, आ केवल अर्जुननो प्रश्न नथी, આપણને બધાને એમ નથી થતું કે આપણને બધી ખબર હોય છે, નથી કરવું હતું, છતાંય પાપ કેમ થઈ જાય છે? એવું કયું બળ છે જે માણસના હાથે પાપ કરાવી લે છે? અને એ પ્રશ્ન કરતા અર્જુન ઉવાચ, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષેન બલાદિવ નિયોજિતઃ। अर्जुन प्रश्न करे छे, अथ केन प्रयुक्तोयम पापम चरति पुरुषः अनिच्छन्नपि वार्ष्णे, इच्छा न होवा छता बलादीव नियोजित, एवं कयुं बळ छे जे माणस पासे पराणे पाप करावे छे? આપણને એમ થાય આપણે પુણ્યને જાણીએ છીએ, પાપને જાણીએ છીએ, ધર્મને જાણીએ છીએ, અધર્મને જાણીએ છીએ, છતાંય અધર્મ અને પાપ કરવામાં જે મજા આવે છે એ પુણ્ય કરવામાં કેમ નથી આવતું? પુણ્ય માટે કેમ પરાણે બેસાડવા પડે છે? ઠાકોરજીમાં કેમ પરાણે મન લગાડવું પડે છે અને વિષયોમાં મન સહજ લાગી જાય છે? આવું કેમ થાય છે? કઈ કોઈક તો બળ હશે ને જે માણસને પાપ તરફ ખેંચી જાય છે। અને એનો ઉત્તર આપતા ભગવાને ખૂબ સુંદર ઉત્તર આપતા કહ્યું, શ્રી ભગવાન વાચ, કામયેશ ક્રોધયેશ રજોગુણસમુદ્ભવઃ મહાશરો મહાપાપમા વિદ્યેનમિહ વૈરિણઃ। ભગવાન કહેવા લાગ્યા, અર્જુન કામયેશ ક્રોધયેશ રજોગુણસમુદ્ભવઃ મહાશરો મહાપાપમા વિદ્યેનમિહ વૈરિણઃ। તું આને વૈરી જાણ, કોને? રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધને। જો ગીતાજી એ કામનાઓમાંથી ભાવનાઓ તરફ લઈ જનારો ગ્રંથ છે, અને કામનાઓથી ગ્રસિત જીવ છે, બસ એ જ કામનાઓ ભાવનાઓ બની જાય, જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય, તો એ જ કામનાઓ ઉદ્ધારક બની જાય। રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ આ બંનેને વૈરી જાણ। જે વસ્તુ છોડવી હોય ને તમારે, સૌથી પહેલા એના તરફ નફરત પેદા કરવી પડે। તમને કોઈ પણ વસ્તુ છોડવી છે તમારા જીવનમાં આવેલી, તમે એને પ્રેમ કરીને છોડી ન શકો। તમારે ખરેખર છોડવું છે તો નક્કી કરો, આનાથી મોટું દુશ્મન મારું કોઈ નથી, એને નફરત કરો, અને મનથી એના પ્રત્યે ગ્લાની અને નફરત પેદા થશે ને તો આપમેળે છૂટશે, પણ એને પ્રેમ કરતા કરતા ક્યારેય નહીં છોડી શકો। કામેશ કામનાઓ, માણસને કામનાઓ જ દોડાવે છે ને। એક વસ્તુ યાદ રાખો, માણસની આવશ્યકતાઓ બહુ ઓછી હોય છે, ઈચ્છાઓ જ દોડાવતી હોય છે। ઘણા લોકો કે આમ પેટ માટે દોડું, પેટ કોઈને દોડાવતું નથી, બધાને જીભ દોડાવે છે। ખીચડી તો બધાને મળી જાય પણ રસગુલ્લા ખાવા હોય તો દોડવું પડે,
ઈચ્છાઓ દોડાવતી હોય છે, ક્યારે આવશ્યકતાઓ દોડાવતી નથી. તમે બે ચાર્ટ બનાવો તમારા જીવનમાં, એક આવશ્યકતાનો એક ઈચ્છાનો, તો આવશ્યકતાઓની લિસ્ટ બહુ નાની હશે, ઈચ્છાઓની લિસ્ટ ખૂબ લાંબી હશે. માણસને એની ઈચ્છાઓ જ તો ભગાવે છે ને, કે આ પાપ જ પણ આ માણસની ઈચ્છાઓ કામનાઓ. પેલા આમ પ્રસંગ કહેતા ને કે એક છોકરો ગુરુકુળમાં જઈને ભણીને આવ્યો, બધા વેદો શાસ્ત્રોનું અધ્યયન કરીને આવ્યો, અને આવ્યો ને પિતા પાસે ઘરમાં આવ્યો ને કહેવા લાગ્યો, પિતાજી બધા શાસ્ત્રો શીખી લીધા છે. પિતાએ જોયું કે અધ્યયન તો કરીને આવ્યો પણ અહંકાર પણ લઈને આવ્યો છે. ત્યારે પિતાએ પૂછ્યું કે બતાવ બેટા, તું બધું ગુરુકુળમાં ભણ્યો ખરા, એક પ્રશ્નનો ઉત્તર આપ કે પાપનો બાપ કોણ, એ કયા ગ્રંથમાં બતાવ્યું છે. પેલા એ કહ્યું કે આટલું બધું ભણ્યો પણ પાપનો બાપ તો કોઈએ નથી કર્યો. અને જો તને ખબર ના હોય તો જા ઘર છોડીને નીકળ હજી, અને જા ક્યાંકથી જાણીને આવ, અને પછી મારી જોડે શાસ્ત્ર ચર્ચા કરજે. પેલાને થયું કે આટલા આટલા શાસ્ત્રો ભણ્યો પણ પાપનો બાપનું નામ તો કોઈએ નથી કર્યું, લાવ શોધીને આવ, ગોતીને આવ. અને નીકળ્યો ઘરેથી, ચાલતો ચાલતો નીકળ્યો તો ખરા, કે હવે તો સંકલ્પ કરીને નીકળ્યો પિતાજીને જ્યાં સુધી પાપનો બાપ ન ગોતી લઉં ત્યાં સુધી ઘરે નહીં આવું. અને ચાલતા ચાલતા નીકળ્યો, ક્યાંય ગામની બહાર દૂર નીકળ્યો, બે ચાર ગામ આગળ નીકળી ગયો, અને એક ઝૂંપડું હતું ગામની બહાર, ભૂખ્યો તરસ્યો તાપ હતો અને ત્યાં જઈને બેસી ગયો. પણ એને ખબર નહોતી કે આ ઝૂંપડું બીજા કોઈનું નહીં, ગામની સુપ્રસિદ્ધ ગણિકાનું એ ઝૂંપડું હતું. ગામની બહાર ઝૂંપડું બાંધીને રહેતી, બહાર બેઠો એક બે કલાક, ને પેલી બારીમાંથી જોયું કે કોઈ બ્રાહ્મણનો દીકરો લાગે છે અને બહાર આવીને ભૂખ્યો બેઠો છે. મારા આંગણે કોઈ બ્રાહ્મણ પહેલી વાર મારી જિંદગીમાં આવ્યા છે અને પુણ્ય કરવાની તક મળી છે તો શા માટે જવા દો. આવ્યા બહાર, દ્વાર ખોલ્યું અને કહ્યું, મહારાજ મારી ઘરે પહેલી વાર કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને મારી ઈચ્છા છે કે મારા ઘરે આ ભોજન આરોગ્યો. પેલો કે પેલાને બી થયું કે ક્યારે ભોજન ક્યાં મળે છે ખબર, હું તો ઘરેથી નીકળી ગયો. ઠીક છે ઠીક છે, બ્રાહ્મણ દેવતા છીએ તો આશીર્વાદ આપવા ચોક્કસથી ભોજન કર. પણ પેલી કહ્યું, મહારાજ આપને એક ચોખવટ કરી દઉં, હું આ ગામની ગણિકા છું. ઓહો, ગણિકાને ત્યાંનું પાણી એ મારાથી ન પીવાય, હું નહીં પીવું. પણ મહારાજ તમે અહીંયા નીકળ્યા છે ના માટે છો, તારે શું લેવા દેવા છે? અરે ના ના મહારાજ, આપ યુવાન છો જાણે, હું તો ખબર પડે એ કહું, હું પાપનો બાપ ગોતવા નીકળ્યો છું. છે જવાબ તારી પાસે? ખાલી ખાલી પ્રશ્નો કરે છે. હું તો આ હમણાં ચાલ્યો. એટલે ગણિકા પગે પડી ગઈ. મહારાજ ફરી આવો અવસર મને ક્યારે મળશે કોણ જાણે, મારા ઘરે પહેલી વાર ભૂદેવ બ્રાહ્મણ દેવ આવ્યા છે, મને સેવા કરવાની તક આપો. લોકો નાના તારા ઘરનું પાણી થોડી પીવાય. મહારાજ આપ પાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કેટલા વર્ષ લાગે કેટલા મહિના લાગે કોને ખબર. એમ કરો, જો મારા ઘરે આ ભોજન કરશો ને તો 500 સોના મોર આપને આપીશ. અરે અમને લલચા, અરે નાના લલચાઓની વાત નથી, આ તો ક્યાં કેટલો સમય લાગે, પાપનો બાપ ક્યારે મળે કોને ખબર, આપને રસ્તામાં થોડું કામ લાગશે, મારા ઘરે જો ભોજન કરો તો આટલી દક્ષિણા આપો. પેલાને પણ મનમાં થયું કે ખરેખર આ પાપનો બાપ કેટલા વર્ષે મળે કોણ જાણે, એનું નામ ક્યારે ખબર પડે, કેટલા મહિના કેટલા માસ નીકળી જાય. ઠીક છે ભોજન કરીશું, પણ ભોજન કરીને તરત નીકળી જઈશ. ભલે ભલે, મહારાજ બહુ કૃપા કરી, જઈને ભોજન તૈયાર કરવા લાગી અને અંદર પાટલામાં બિરાજમાન કર્યા અને ભોજનની બધી તૈયારી કરી અને ભોજન પીરસ્યું. કહું કે ના ના, મારા હાથે ભોજન બનાવીશ, તું ના બનાવીશ. ના ના મહારાજ, જો મને બનાવવા દો ને તો આપને 1000 સોના મોર આપો. હવે પાપનો બાપ ગોતવા નીકળ્યા છો, આપ ક્યારે આપને મળે, આ બધું થોડું કામ લાગશે આપને, મને બનાવવા દો ને. ઠીક છે બનાવ, પણ પવિત્રતાથી બનાવજે. પેલા કહ્યું કે આટલો મુસાફરી કેટલા વર્ષ લાગે, 1000 સોના મોર હોય તો વર્ષ નીકળી જાય તો વાંધો ના આવે. ભોજન બધું પીરસ્યું, પાણી વાડી મૂક્યું અને જ્યાં પેલો કોળીઓ મૂકવા જાય, ગણિકાએ હાથ પકડ્યો, મહારાજ પાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કોણ જાણે ક્યારે મળે, હું આપને 5000 સોના મોર આપું જો પહેલો કોળિયો માળા હાથે મને આરોગાવા દો.
अरे नाना तो तू तो हद करे छे जेम तने कही एम कर। अरे महाराज 5000 सोना मोर काम लागसे, कोण जाने एक वर्ष बे वर्ष पांच वर्ष लागे, आपने रस्ता में भूख्या तरसा रहू पड़े, आटली सोना मोर होय तो पेला ने पण थयु के हा केटलो समय लागे कोण जाने। ठीक छे ठीक छे, एक ज कोळियो लईश, बीजो नहीं लेवा दो। अने पेला जे हा पाड़ी त्या गणिका एक थपाट मारी, चौकी गयो, शू करे छे? महाराज आपने जवाब आपू छू, लोभ ज पाप नो बाप छे। આપના મનમાંથી આ કામનાઓ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ, અને આ કામનાઓ જ પાપના બાપ રૂપે ઘરમાં આવે છે। આ લાલસાઓ જ પાપનો બાપ છે, આ લોભ જ પાપનો બાપ છે। કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ, આ જ પાપમાં માણસને પ્રેરે છે। માણસની કામનાઓનો કોઈ અંત નથી હોતો, માણસનો અંત થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત નથી હોતો। આશા પાશ સતૈર બધા, આશાઓથી બંધાયેલો માણસ છે। કેટ કેટલી કામનાઓ લઈને માણસ ચાલે છે જીવનની યાત્રામાં। જીવન પૂરું થવા આવે છે પણ કામનાઓ પૂરી નથી થતી માણસની। કામ એશ ક્રોધ એશ, અને બીજું કયું? ક્રોધ। જો આ નરકના દ્વાર કયા છે? ત્રિવિધમ આગળ આવશે। ક્રોધ બને તો ક્રોધ છોડો, જે છે જે થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, અને એમાં પણ અમુક ઉંમર પછી તો જો સ્વભાવ સારો ન રાખ્યો ને તો ઘડપણ બહુ ખરાબ જશે। ઘડપણમાં એક જ આકર્ષણ હોય છે, તમારો સ્વભાવ। જો સ્વભાવ સારો હશે તો ઘરના બધા આવીને તમારી બાજુમાં બેસશે, પણ જો સ્વભાવ ન સારો રાખ્યો, અને જેના સ્વભાવ સારા નથી હોતા એના ઘડપણ બહુ ખરાબ જાય છે, ઘણાને મેં જોયું છે। પછી એકલો પડી જાય છે માણસ, કારણ કે એના સ્વભાવને કારણે। અમુક ઉંમર થાય પછી ચલાવી લેતા શીખો, સહન કરતા શીખો, સુધારવાની ઈચ્છા છોડી નાખો, કારણ કે હવે તમારાથી કોઈ સુધરે એમ નથી, જેવા છે એવા સ્વીકારતા શીખો, કારણ કે હવે તમે સુધારવા જશો તો લોકો તમારાથી દૂર થઈ જશે। સારો સ્વભાવ એ જ ઘડપણનું આકર્ષણ છે। બેસાડો, વાત કરો, અને ક્યારે યુવાનો જોડે એમ તો નહીં કે અમારા જમાનામાં એવું કહેતા જ સમજી જાય લોકો કે હવે તમારો જમાનો ખતમ થઈ ગયો છે। મને તો ઘણીવાર ગવર્મેન્ટનું પણ, તમે આખું એક ફેમિલીનું પિક્ચર જોઈએ ને તો એક ફાધર હોય, એક મધર હોય, એક છોકરો અને છોકરી હોય। આ ભારતનું ફેમિલી નથી, કારણ કે મા બાપ ક્યાં જશે, દાદા દાદી ક્યાં જશે, સાત જણા જોઈએ, છ જણા તો જોઈએ જ, ચાર જણાનું પોસ્ટર એ ગવર્મેન્ટનું પોસ્ટર બરાબર મને નથી લાગતું, છ જણાનું પોસ્ટર હોવું જોઈએ, ઉપર દાદા દાદી મા બાપ દીકરો દીકરી, ત્યારે એક ફેમિલી પોસ્ટર કમ્પ્લીટ થાય। એટલે ઘણીવાર આપણે વિદેશનું અનુકરણ કરીએ પણ એ ભારતના એ પારિવારિક ને સામાજિકમાં બંધ બેસતું આવતું નથી, કારણ કે અહીંયા લોકો કુટુંબની ભાવનાથી જીવે છે, એક સામાજિક ભાવનાથી જીવે છે। એટલે જોજો, દાદા અને પૌત્રાનું બહુ બનતું હશે, એનું કારણ એક જ, કારણ કે બંનેનો દુશ્મન એક જ હોય, જે વચ્ચે હોય, કારણ કે એ બંનેને નડતો હોય, એટલે કોમન ફેક્ટર થઈ જાય, બંને ફ્રેન્ડ થઈ જાય। મૂળ વાત છે તો પરિવારમાં, પરિવાર છે ને, માણસનું કુટુંબ આવું જ હોય, જ્યાં બોલવાનું, ઝઘડવાનું, હસવાનું, પ્રેમ, સૌહાર્દ, ક્લેશ, આ બધું ભેગું મળીને એક પારિવારિક જીવન બને છે। આદર્શતાનો વિચાર કરી કોઈને સુધારવાના પ્રયાસ ન કરો, કોઈ આઈડિયલ નથી। આઈડિયલ લોકો ગ્રંથોમાં હોય, પુસ્તકોમાં હોય, કશ્ચિદ્યતતિ સિદ્ધે કરોડોમાં કોઈ એક હોય, ભગવાન પણ કહે છે। અને એટલા માટે સાધારણ માણસ છે ને, માણસો આવા જ હોય, આવા જ વિચારે, આવી રીતે જ રડે, આવી રીતે જ હસે, આવી રીતે જ ઝઘડે, આ રીતે જ બોલે, હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે, દડદડ દડદડ દડી પડે, ભાઈ માણસ છે, માણસ છે। એટલે ચોપડીમાં લખેલા માણસો ગોતવા જશો ને તો એકલા રહી જશો, ચોપડીમાં લખેલા પેલા દીકરાને જયારે નિબંધ આવ્યો પપ્પા વિશે, અને એને ગાઈડમાં વાંચ્યું, એને થયું તો અમારા ઘરમાં રહે છે કોણ છે, આનાથી તો સાવ વિરોધી છે, તો આવા નિબંધો લખાય એવા વ્યક્તિઓ ન મળે। પિતાના આવા હોવા જોઈએ, માતા આવી હોવી જોઈએ, તો દીકરો કેવો હોવો જોઈએ, એનો નિબંધ છે। આમાં શું થાય, દરેક વસ્તુને ગોતવા જાવ તો બધા માટે છે, આપણે આદર્શ થવાના પ્રયાસોમાં હોઈએ છીએ,
કોઈ એક એવું પોઈન્ટ હોતું નથી કે ત્યાં પહોંચીને કાયમ માટે બધું ગોઠવાઈ જવાનું છે. ના, આપણે બધા પ્રયાસમાં હોઈએ છીએ, કોશિશમાં હોઈએ છીએ. એટલે હંમેશા એકબીજાને ચાન્સ આપતા રહો, તક આપતા રહો. કોઈ એક ઘટનાથી પ્રેમને દોરી કાપવાની ઉતાવળ ન કરો. સંસાર એ રીતે જ ચાલે છે, એકબીજાને મોકો આપીને. ચાલ હવે ન કરતો, હવે ફરીવાર આવું નહીં કરીએ, ફરીવાર આવે એમ કરીને મોકા આપતા રહો એકબીજાને. એ રીતે જીવન ચાલતું હોય છે. પણ જે વ્યક્તિ તક નથી આપી શકતો, એના સંબંધો તૂટી જતા હોય છે. ગમે તેવું થયું, તક આપવામાં કંજુસાઈ ન કરો, અવસરો આપતા રહો, એકબીજાને મોકા આપતા રહો. ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે, કામ એશ ક્રોધ એશ, ક્રોધથી બચો. ક્રોધ કરવાનો તો બહુ મોટા માણસોનો અધિકાર, આપણે તો દાસ છીએ ઠાકોરજીના. ક્રોધ કરવાનો અધિકાર આપણને ક્યાં છે? જો આટલા વર્ષોથી મને બધા આવડે, ક્યારે ગુસ્સામાં જોયો? સૌથી જૂનામાં એમ જોવા જાઓ તો આપણામાં તરુબેન લોકો સૌથી નાનપણથી અમને ઓળખતા હશે. ક્યારે ક્રોધમાં જોયા? ક્યારે કોઈની જોડે ખરાબ બોલતા જોયા? જો આપણે ગ્રંથોમાં તો વાંચીએ, પણ જો આપણા જીવનમાં જ હું જ ક્રોધ કરતો હું તમને બધાને, તો કોઈએ ગુસ્સો નહીં કરવો જોઈએ, તો પછી શું અર્થ શું રહે? મૂળ વાત એ છે, જે આપણે ભણીએ છે, વાંચીએ છે, શીખીએ છે, એ આપણા જીવનમાં આપણે કઈ રીતે ઉતારવું, એનો સતત પ્રયાસ કરવો જોઈએ. કોશિશ કરે, કોશિશ છે આ બધું, કોઈ આઈડિયલ થઈ જતું નથી, પણ પ્રયાસ, કોશિશ. હા, ભગવાનના કહ્યામાં હું છું, પછી હું ભગવાનનો થયો એ પછીની વાત છે. કમથી કમ ભગવાનના કહ્યામાં તો રહીએ. સારો દીકરો કોણ કહેવાય? જે કહ્યામાં હોય. પણ હા, કહ્યામાં હોય, આપણે સંસારમાં તો એવું છે કે આપણે એને રૂંધીએ નથી નાખવાનું, એ પોતાના સ્વતંત્ર વિચારોથી આગળ. પણ આપણી આદર્શતા, એક ભક્ત જીવન જીવવું હોય તો તમે ભગવાનની આજ્ઞામાં જીવો. દાસ એને જ કહેવાય. આપણે પ્રભુના દાસ બનવું છે તો દાસનું પહેલું લક્ષણ શું? જે આજ્ઞાંકિત હોય, કયામાં હોય. તો પ્રયાસ, કામ એશ ક્રોધ એશ રજોગુણ, સૌ રજોગુણથી ઉત્પન્ન. જેટલી સત્વગુણ, એટલે ક્રોધ છોડવાની કોશિશ ન કરો, કામ છોડવાની કોશિશ ન કરો, ઈર્ષ્યા છોડવાની કોશિશ ન કરો, સત્વગુણી થવાનો પ્રયાસ કરો. મૂળમાં જઈએ આપણે, રજોગુણથી સત્વગુણતા, જેટલું સત્વગુણ પ્રધાન થશો ને, એટલે આ બધા રોગોમાંથી મુક્ત થઈ જશો. તમે એમ કહો મારું મન બહુ ભટકે છે, તો મનને પકડવાની કોશિશ ન કરો, મનને સાત્વિક કરો, આપમેળે મન સ્થિર થઈ જશે. રજોગુણમાંથી સત્વગુણમાં મન આવશે ને, આપમેળે સ્થિર થવા લાગશે, સત્વ તરફ, પુણ્ય તરફ એ આકર્ષિત થવા લાગશે. અત્યારે મનને પરાણે લઈ જવું પડે છે, એનો અર્થ એ રજોગુણ તમોગુણ પ્રધાન છે. જેટલું મન સાત્વિક થશે, મન એકાગ્ર આપમેળે થવા લાગશે. એટલે તમે તો અભિવ્યક્તિને સુધારવાની કોશિશ કરો છો, રજોગુણની અભિવ્યક્તિ છે કામ ક્રોધ, કામનાઓ ઈર્ષાઓ ક્રોધ આ બધું, અને સત્વગુણની અભિવ્યક્તિ છે શાંતિ એકાગ્રતા પ્રેમ પુણ્ય. એટલે અંતકણ જેટલું સત્વગુણ પ્રધાન થશે, એટલું સહજમાં પુણ્ય માટે પ્રેમ પેદા થશે. પ્રભુ અનેક પ્રકારથી અર્જુનને સમજાવે છે કે આ બધાને વેરી જાણ, અને વેરી જાણીશ તો જ આમાંથી તું મુક્ત થઈ જઈશ. એટલે આપણે બધા અહીંયા કેવલ પ્રેમ કરવા જ નથી આવ્યા, વેર બાંધવા આવ્યા છે. અને આ સાંભળ્યા પછી આપણે બધા આજથી રજોગુણ, એટલે કે કામ અને ક્રોધ તરફ વેર બાંધીએ છીએ, એ આપણો શત્રુ છે એમ માનીને આપણે એમને સ્વીકારીશું. આગળ અર્જુન ચોથા શ્લોકમાં, અહીંયા આપણે આ ત્રીજા અધ્યાયના વિરામ તરફ લઈ જઈએ, અને છેલ્લો શ્લોક 43મા શ્લોકમાં કહેતા કહ્યું, એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. કામરૂપમ દુરાસદમ, તો આ કામરૂપી જેને જીતી શકાય એવું નથી એને શત્રુ જાણ. કારણ કે જ્યાં સુધી આ અનંત કામનાઓ તારા જીવનમાં છે ત્યાં સુધી
તારા જીવનમાં અક્લેશ અને ઉદ્વેગ બન્યા જ રહેશે એમ કહીને ત્રીજા અધ્યાયને વિરામ આપી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયો અધ્યાય કૃષ્ણ કનૈયાલાલ અથ ચતુર્થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રી ભગવાન ઉવાચ પહેલો શ્લોક ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ ભગવાન સુંદર રીતે સમજાવવા લાગ્યા કે અર્જુન જો આ યોગ છે સૌથી પહેલા અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને આ મનુપુત્ર મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો અને એ રીતે આ યોગની પરંપરા ચાલી. અર્જુન કે એક મિનિટ પ્રભુ, આપે આદિકાલમાં સૂર્યને કહ્યો, એણે એના પુત્રને કહ્યો, એણે એના ઇક્ષ્વાકુને કહ્યો, આપ તો હમણાં મારા સમકાલીન છો, આપ ક્યારે સૂર્યને કહેવા ગયા, ઇક્ષ્વાકુને કહેવા ગયા, ને આપ શું વાત કરી રહ્યા છો, મને કઈ સમજમાં નથી આવતું. આપમાં ને મારામાં એક બે વર્ષનો ફરક છે અને આપ એમ કહો છો કે આ યોગ મેં આદિકાળમાં સૂર્યને કહ્યો છે અને સૂર્યએ પછી પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો અને આ રીતે એની પરંપરા થઈ, પૃથ્વી લોકમાં યોગ આવ્યો. તો આપ ત્યારે ક્યારે હતા મને સમજમાં નથી આવતું. અને ત્યારે અર્જુન ઉવાચ ચોથો શ્લોક અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાન્નિતે. પ્રભુ આપ તો હમણાં અર્વાચીન છો અને આવી પ્રાચીન અનાદિ આદિકાળની વાત આપની વાત મારે ગળે ઉતરતી નથી, કઈ રીતે આપ ત્યાં જઈને કહી શકો. ત્યારે ભગવાન હવે પોતાની ભગવત્તાનો અનુભવ કરાવતા, પોતાના ભગવાનપણાનો અહેસાસ કરાવતા અર્જુનને શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણિ નત્વં વેત્થ પરંતપ. ભગવાન કહેવા લાગ્યા બહુની મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન, અર્જુન તારા અને મારા અનેક જન્મો થયા છે, એ દરેક જન્મોને હું જાણું છું પણ તું જાણતો નથી. અહીંયા પુનર્જન્મ બાદ, કારણ કે હિન્દુ ધર્મની વિશેષતા છે, પુનર્જન્મ આપણે ત્યાં અનેક કર્મો કરતા કરતા આવીએ છે, અનેક કર્મો કરીએ છે, ભોગવીએ છે અને પછી આગળ જન્મ લઈએ છે. તારા અને મારા અનેક જન્મો થયા છે, હું દરેક જન્મની કથાને જાણું છું, તું જાણતો નથી. આપણે ત્યાં જીવની ગતિ અનેક પ્રકારથી બતાવી છે, માકડની જેમ ગતિ, એમ ગીતાજીમાં તો કહ્યું આ જીવાત્માની ગતિ કેવી છે, માકડની જેવી છે. માકડ કઈ રીતે ચાલે, બે પગ પહેલા ઉપાડીને મૂકે અને પછી બે પગ પાછળના ઉપાડે. એટલે ત્યાં સુધી કહ્યું કે આ દેહ છોડતા પહેલા આ જીવાત્મા નવો દેહ નક્કી કરી લે છે. એવી પણ એક ગતિ, જો જીવાત્માની ગતિ ગરુડ પુરાણ આદિમાં તો છે જ, પણ અનેક પ્રકારની ગતિ, એક પિતૃલોકમાં જાય, એક કર્મ અનુસાર એના જન્મ મરણ થાય, એક એના કર્મ અનુસાર સ્વર્ગ નરકને ભોગવે, એવા અનેક પ્રકારની જીવાત્માની ગતિઓ માની છે. એમ ગીતાજીમાં જીવાત્માની ગતિ કહી છે કે માકડની જેવી ગતિ, પહેલા કોઈ દેહને સિલેક્ટ કરે ને પછી આ દેહને છોડે છે, એવી પણ એક ગતિ બતાવી છે. તો અહીંયા કહ્યું હું બધા જ એને જાણું છું, તું જાણતો નથી, એમ કહીને આગળ સાતમા શ્લોકમાં પરમાત્મા સમજાવતા બોલ્યા. આ પણ ગીતાજીનો પ્રસિદ્ધ શ્લોક, તદાત્માનં સૃજામ્યહં આગળ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જેમ આ શ્લોક પણ, જેમ પૂર્વમાં આવેલા શ્લોકની વાત કરી કર્મણ્યેવાધિકારસ્તે, એ રીતે જ ગીતાજીનો આ શ્લોક પણ સૌથી પ્રસિદ્ધ છે. આ બે શ્લોકો ગીતાજીના લગભગ બધાને અડધા અડધા તો આવડતા જ હોય,
यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत। भगवान अवतारवाद नी बात करी रहा छे, पछी आगळ पुनर्जन्म नी पण बात करशे के जीवात्मा कई रीते जन्म लई लईने आवे छे, कर्म अनुसार एनी गति। आपणे त्यां जो गीताजी मां पण भगवान, भगवान ना व्यूह, भगवान नो अवतार, भगवान नी विभूति, आवा जुदा जुदा प्रकारना भेद छे। भगवान एज छे, जो आगळ विभूति योग पण आवशे भगवान एमां पण त्रण भेद गीताजी आगळ कहेशे, क्षर अक्षर पुरुषोत्तम। पछी भगवद अवतार नी वात, यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति, अने श्रीमद भागवत मां एते चांस कलापुंष कृष्णस्तु भगवान स्वयं, 24 अवतार नी जे वात करी छे सनत कुमारो थी लईने कल्की सुधी, अवतरु धातु पर थी अवतार शब्द बने, ऊपर थी भगवान नु नीचे आवो, जीव पण आवे छे भगवान पण आवे छे, बन्ने मां फरक ए छे जीव विवशता थी आवे छे अने भगवान व्यवस्था ने कारणे आवे छे। आ मूळ भेद, भगवान ने विवशता नथी, एने बंधन नथी, ए व्यवस्था करवा माटे आवे छे। व्यवस्था नो एक भाग छे भगवान नु आवु, अने जीव आवतो नथी, एने मोकलाय छे। जो आपणे ज आवता होत ने आपणे ज नक्की करवू होत तो कोई गरीब ना घरे बाळकनो जन्म ज न थात, ए तो विवश थईने आवे छे, ए व्यवस्थानो भाग नथी। जेवा कर्मो कर्या ए प्रमाण, एटले हुं तो घणीवार कहूं के तमे वैष्णव कुळमां तमारो जन्म थयो छे ए अकस्मात नथी, ए भगवाननी व्यवस्था छे। कारण के गीताजी एनु प्रमाण आवे छे, सुचिनाम श्रीमताम गे, जेणे अनेक जन्मो सुधी भक्ति करी छे ए जीवना जारे थोड़ा कर्मो बाकी छे ने ने मारी भक्ति नु फल आपू छे त्यारे हूँ एने ए सुचिनाम कोई पवित्र श्रीमंत ना घरे एवा घरे जन्म आपू ज्यां भक्ति करवानी एने बधेज व्यवस्था मळे। एटले तमारू वैष्णव कुळमां जन्म लेवू ए तमारा अनंत जन्मोना पुण्योनु फल छे। અને અકસ્માત ન માનતા કે બસ અહીંયા જન્મ લીધો એટલે વૈષ્ણવ થઈ ગયા અને વૈષ્ણવના કુળમાં, ના, તમને અકસ્માત લાગે છે, ભગવાનની તો વ્યવસ્થા જ છે, આ પ્રભુએ નિર્ધારિત કરી અને તમને મોકલ્યા છે। નહીં તો એવા ત્યાં જન્મ મળ્યો હોત કે ત્યાં ભક્તિ ન થઈ શકે, પુણ્ય ન થઈ શકે, સત્કર્મ ન થઈ શકે। ભગવાને એવા ઘરમાં જન્મ આપ્યો કે જ્યાં ભક્તિ કરવાની અનુકૂળતા છે, તો માનજો અનેક પુણ્યોનું ફળ મને વૈષ્ણવ કુળમાં જન્મ મળીને મળ્યું છે। તમને એવા ઘરે જન્મ મળ્યો કે જ્યાં અન્ન પ્રાસન કરાવવાનું હતું તો ઠાકોરજીની પ્રસાદી સખડી તમારા મુખમાં મૂકી, તમે ચાલતા થયા તો આંગળી પકડીને દાદા હવેલીની સીડીઓ ચડાવી, તમે બોલતા થયા તો બાએ તાળી પાડીને રાધે રાધે કરતા પહેલા બોલતા શીખવાડ્યું। આ જો થઈ રહ્યું છે તમારા જીવનમાં, યા થયું છે, તો ભગવાનની ઈચ્છા માનજો, કૃપા માનજો, ગત જન્મના પુણ્યો માનજો કે આવા કુળમાં તમારો જન્મ થયો છે, એવી જગ્યાએ તમારો જન્મ થયો કે જ્યાં આજે પણ તમારા ઘરમાં કંઈક સારો તહેવાર આવે, કોઈ પ્રસંગ આવે તો ઠાકોરજીનો ઉત્સવ થાય છે। હું તો ઘણીવાર કહું કે તમારા ઘરમાં કોઈ ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હો અને પાછળથી કોઈ અવાજ લગાવનારું હોય કે આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ, તો તમારી જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં તમને તહેવારોમાં કોઈ ભગવાન યાદ અપાવનારું છે। આ ટોક્યું ન કહેવાય, લોકો પાસે ઈગો, હું જઉં ત્યારે જ ટોક ટોક કરતા હોય, આ ટોક્યું ન કહેવાય, આ પ્રભુનો અવાજ માનજો કે એમના હૃદયમાં બેસી ઠાકોરજી તમને બોલાવી રહ્યા છે। ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં તમને કોઈ ભગવાન યાદ અપાવનારું છે। ફેરવનારા ને આટા મરાવનારા તો ઘણા મળશે, પણ સારા દિવસોમાં ભગવાન યાદ અપાવનારા ભાગ્યશાળીને મળતા હોય છે, એવા કુળમાં તમારો જન્મ છે। તો ભગવાનનું આવવું એ વ્યવસ્થા છે, જીવનું આવવું એ વિવશતા છે, એ કર્મના બંધનોથી બંધાઈને આવ્યો છે, એટલે એને નક્કી કરવાની ચોઈસ નથી મળતી। ભગવાન જતા પહેલા પૂછે તારે ક્યાં જન્મ લેવો છે, આવું પૂછવામાં આવે છે, એને તો મોકલવામાં આવે છે। આમ યદા યદા હિ ધર્મસ્ય, તો જે વાત કરી રહ્યો તો ભગવાન, ભગવાનનો વ્યૂહ ભાગવતજીમાં આવતો ચતુર્વ્યૂહ ભગવાનના, કે વાસુદેવ, શંકરસણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, આવા ચતુર્વ્યૂહથી ભગવાન લીલા કરે છે,
हेतु उद्यम स्वीकरण का पट्टे प्रथम वान प्रथम सुबोधनी मां जन्म प्रकरण मां महाप्रभु जी बतावे कि चारे व्यू थी परमात्मा चतुर्व्यू थी पुरुषोत्तम आवे छे अने त्यारे जे पूर्ण अवतार कहेवाय जब भगवान राम चार व्यू थी भगवान कृष्ण चतुर्व्यू थी पधार्या एटले पूर्ण अवतार मां आवे छे छ प्रकारना भगवद अवतार थाय छे गर्ग संहिता मां गर्ग जी बतावे छे अंशांशो तथा वेश कला पूर्ण प्रकट्यते व्यासा दैश्च स्मृत षष्ठ परिपूर्णतम स्वयं एम छ प्रकार अंशांश अवतार अंशावतार आवेश अवतार कला अवतार पूर्ण अवतार अने परिपूर्ण अवतार आ छ प्रकारना भगवद अवतारो मानवामां आवे छे तो आम ब्रह्म व्यू अवतार विभूति विभूति योग आवशे जो अर्जुन ने केम पसंद कर्यो छे पांडवानाम धनंजय भगवान नी विभूति छे भगवान थी अलग नथी एम तो नर नारायण रूपे ए ए जोड़ायेलो छे भगवान साथे जुदो नथी पर भगवान पोते विभूति योग मां कहे छे कि पांडवों मां हूँ अर्जुन छु अर्जुन नी पसंदगी माटे पण घणा कारणो छे भगवान कोई ना सारथी एमने एम नथी बनता केट केटली व्यवस्थाओं ने विचार करीने भगवान कोई नी पसंदगी करता हो कोई सत्कार्य माटे भगवान तमने पसंद करे ने तो एमनेम तमे आ स्थान पर नथी बैठा आ भगवान नी इच्छा हती के तू आ कर त्यारे तमारा हृदय पर सारथी बनी भगवान सवार थाय अने तमने कोई बला दीव नियोजित जेम पाप मा खेची जाय छे ने कोई एम भगवान बेसीने पुण्य मा पण खेची जता हो घणी वार आपणे न इच्छता होय छतां डोनेशन थई जाय घणी वार आपणे न इच्छता होय छतां व्यवस्था मा भाग लई लईए આપણે કે આ તો મેં તો વિચાર્યું નતું મારે તો જોડાવું નતું છતાંય જોડાઈ ગયા ત્યારે માનજો તમારા પુણ્યો તમને ધક્કો મારી રહ્યા છે ભગવાન કોઈ સત્કાર્ય માટે તમને ખેંચી રહ્યા છે આ કોઈ ઈશ્વરની પ્રેરણા છે એમ માનજો તો આ વિભૂતિ અવતાર એવા અનેક પ્રકારની ચર્ચાઓ ભગવાન સંબંધી છે અને ભગવાન જુદા જુદા રૂપે આવે છે ભૂતલ પર અને પોતાના કાર્યો પણ એ દરેક કાર્યોનું મૂળ ઉદ્દેશ્ય શું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ધર્મની ગ્લાનિ થાય એમ તો ત્રણ કારણ આપ્યા ભાગવતજીમાં પૃથ્વી ગાય અને માતા આ ત્રણના દુઃખને હરવા માટે પરમાત્મા આવે છે કારણ કે જ્યાં સુધી આ ત્રણ દુઃખી છે ત્યાં સુધી ધર્મની સ્થાપના નહીં થાય ધર્મની સ્થાપના ભગવાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એટલા માટે મુખ્ય ઉદ્દેશ્ય સાચવવા માટે ગૌણ ઉદ્દેશ્યોને ત્યજી દેવા યા ઉલ્લંઘી જવાય અપરાધ નથી જેમ કોઈ દર્દીને હાર્ટ એટેક આવ્યો ને બચાવવા માટે એમ્બ્યુલન્સ લઈ જાય યા તમારે ગાડમાં બેસાડીને લઈ જવો હોય ત્યારે રેડ લાઇટ પર નલ રોકાવો તો એ પાપ નથી એ અપરાધ નથી એમ્બ્યુલન્સ હોય ને રેડ લાઇટ તોડીને નીકળી જાય અરે આ તો નિયમ છે રેડ લાઇટમાં ઉભા રહેવું પડે પણ એમ્બ્યુલન્સ તો છૂટ છે યા તમારે જ્યારે અતિ એકદમ જ્યારે એવા સંજોગ થઈ જાય આપતકાલ થઈ જાય ત્યારે ઘણા બધા નાના નાના વ્યવસ્થાના ભાગોને આપણે ઉલ્લંઘી જતા હોય એમ જ ઘણી વાર ભગવાને અહીંયા આમ કેમ કર્યું ભગવાને આમ કેમ કર્યું આવું કેમ બોલ્યા આમ કેમ માર્યો ભગવાન કે ધર્મ સ્થાપના કરવાની છે એ સૌથી મોટું મારું કાર્ય છે એ મારું મેઇન કાર્ય છે એની પાછળ નાના નાના નિયમો તોડવા પડે તો એ અપરાધ નથી કારણ કે ધર્મની સ્થાપના કરવાની છે મૂળ સાચું અને ખોટું એ પછી આવે પહેલા સારું અને ખરાબ આવે સાચું કરતા ખરાબ થાય છે તો એ સાચું સાચું નથી પણ ખોટું કરતા સારું થાય છે તે ખોટું પણ સાચું છે કારણ કે એનું પરિણામ સત્ય છે અને એટલા માટે ઘણી વાર આપણે ભગવાનની લીલા એ પણ આપણે આગળ જોઈશું કે આ ભગવાનની લીલા છે કર્મ નથી એની પણ આગળ ચર્ચા કરીશું તમે ઘડો ખરીદવા જાઓ માટીનો ત્યારે ટકોરા કુંભારના માથે મારો કે ઘડામાં મારો આપણે લોકો ભગવાન જોડે એવું કરીએ કંઈ પણ ઘટના ઘટે ને એટલે ટકોરા ભગવાનના માથે મારી કે આ સાચું ખોટું આવું કેમ કર્યું ભગવાન અરે ના આ ભગવાનની લીલાઓનું અર્થઘટન એવું કરો કે ભગવાનની સત્યતા જે છુપાયેલી છે એ પ્રગટ થઈ જાય કારણ કે ભગવાનના દરેક કાર્યોમાં ધર્મ છે ભગવાન કરે ધર્મ છે કારણ કે આ ભગવાન છે સૌથી પહેલા ભગવત બુદ્ધિ સ્થિર થશે ને
એટલે એમના લીલા લીલા છે, કર્મ નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે, ભગવાન કર્મ કરતા જ નથી. એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા જ નથી, એ આગળ ચર્ચા કરીશું જ્યારે આગળ ચર્ચા નીકળશે. તો ભગવાનના માથે ટકોરા મારવાની જરૂર નથી, જે ઘટનાઓ છે એને ચકાસો અને એમાંથી સાર કાઢો. આગળ ભગવાન પરિત્રાણાય સાધુ નામ પધારવાનો ઉદ્દેશ્ય, પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સાધુની ત્રાણ માટે, એની રક્ષા માટે, વિનાશાય ચ દુષ્કૃતામ. જો આ પ્રભુની પ્રતિજ્ઞા છે, ભૂતલ પર આવવાની પ્રતિજ્ઞા, સંકલ્પ લઈને ભગવાન આવે છે કે મારું આવવાનો ઉદ્દેશ્ય શું છે, ગમે તે ભોગે સતની રક્ષા કરવી, સાધુની રક્ષા કરવી, ગમે તે ભોગે વિનાશાય ચ દુષ્કૃતામ. કંગા દુષ્ટ લોકો હોય ને, આખી જિંદગી પાપ કરે પણ એને ફસાવવાનો ને મરવાનો વારો આવે ને ત્યારે સામેવાળાને ધર્મ યાદ અપાવે. કર્ણ કહે છે, અરે આ ધર્મ કહેવાય, નિયત તો પડી ગયેલો રથમાંથી, તું ધર્મનો વિચાર કર. ભગવાન કે હવે ધર્મ યાદ અપાવે? ઘણા લોકો હોશિયાર ચતુર લોકો હોય, પોતે ક્યારે ધર્મ પાળ્યો ના હોય, પણ પોતે ફસાઈ જાય ને બીજાનો વારો આવે ને ત્યારે એને ધર્મ યાદ અપાવે. અરે તું તો વૈષ્ણવ ને તારાથી આવું કરાતું હશે, મારું લેવાતું હશે, આમ થવાતું હશે, ત્યારે એને ધર્મ યાદ આવી જાય. આખી જિંદગી અધર્મથી જીવેલાને ધર્મનો શબ્દ બોલવાનો અધિકાર જ જતો રહે છે, કારણ કે એણે હંમેશા અધર્મથી જ પોતે પામ્યું છે. એણે પછી બીજાને ધર્મ યાદ અપાવવાનો અધિકાર રહેતો જ નથી. એમ આ મહાભારતના યુદ્ધમાં પણ જે લોકો એમ કે આ અધર્મથી થયું, આ અસત્યથી થયું, નરો વા કુંજરો વા ને આમ ને આમ કેટકેટલી બધી વાતો થાય, પણ પોતે અધર્મના પક્ષો, તમે ખોટા ન હો પણ ખોટા પક્ષે ઉભારો ને, અને એ પક્ષે જે પાપ થાય એના સહભાગી તમે પણ કહેવાઓ. ઘણા મહાભારતના યુદ્ધમાં કૌરવના પક્ષે એવા હતા કે એ ખોટા નહોતા, એમણે પાપ નહોતું કર્યું, એમણે અધર્મ નહોતું કર્યું, પણ અધર્મનો પક્ષ લીધો છે, અધર્મના પક્ષે ઊભા છે. એટલે ભીષ્મજીને પણ મરવું પડ્યું, દ્રોણાચાર્યને પણ મરવું પડ્યું, કારણ કે ખોટો પક્ષ ખોટી જગ્યાએ ઊભા છે. કારણ એનો જે નેતા છે એ પાપમાં રત છે. જેમ ફ્લાઇટ જતું હોય ને પાયલટ જ પાડી દે, તો તમે જો એને ડિપેન્ડ થાવ, એને આશ્રિત થાવ, તો તમે મરી જ જાઓ. તમે ભલે બૂમ પાડો, મારી શું ભૂલ, મેં તો કાંઈ નથી કર્યું, મેં તો ટિકિટ કપાઈને બેઠો હતો, તું એના આશ્રયમાં છું ને. જેના આશ્રયમાં હોઈએ એને એનું ફળ ભોગવવું પડે. એમ જેના આશ્રયમાં આવ્યા, ઘણીવાર ઘણા લોકો વ્યક્તિ સારા હોય પણ ખોટા પક્ષે હોય તો એને ભોગવવું પડે. એટલે હંમેશા એ પણ ચકાસતા રહેવું, હું ખોટી જગ્યાએ તો ઊભો નથી ને, હું સાચો છું એનો આપણે વિચાર કરતા હોઈએ છે, પણ હું ખોટા સ્થાને તો ઊભો નથી ને, એનો પણ વિચાર માણસે કરી લેવો. કારણ કે જો અધર્મના પક્ષે ઊભા રહેશો તો અધર્મના ફળ ભોગવવા જ પડશે, ભલે તમે ગમે તેટલા સાચા હો. અને આવું જ મહાભારતના યુદ્ધમાં થયું છે. ભગવાન તો પોતાની પ્રતિજ્ઞા, પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સ્થાપના માટે સંભવામિ યુગે યુગે, યુગે યુગમાં હું આવું છું. અને પ્રત્યેક યુગમાં ભગવાન જુદા જુદા રૂપ ધારણ કરી, ક્યારેક ક્યારેક કોઈની અંદર પ્રવેશ કરી, કોઈને નિમિત્ત બનાવી અને ભગવાન ધર્મની સ્થાપના કરે છે એમ કહી. અને હવે ભગવાન ચોખવટ કરે છે કે ભગવાન સાધુના પક્ષમાં એની રક્ષા માટે, પાપીઓને મારવા માટે, તો શું એક મહાપુરુષ સજ્જન વ્યક્તિ જેમ કર્મ કરે એવા કર્મો કરે છે ભગવાન મનુષ્યની જેમ? તો આગળના શ્લોકમાં, નવમા શ્લોકમાં ભગવાન ચોખવટ કરતા કહે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્ત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોજના. ભગવાન ખુલાસો કરી દીધો, હું આવું છું માણસ પણ આવે છે, હું કર્મ કરું માણસ પણ કર્મ કરે, પણ મને સાધારણ મનુષ્ય જેવો ન ગણી લેતા, મારો જન્મ સાધારણ મનુષ્ય જેવો ન ગણી લેતા, મારા કર્મો સાધારણ મનુષ્ય જેવા ન કરી લેતા, કારણ કે હું કર્મ કરતો નથી, હું લીલા કરું છું. આ વાત જ્યારે સમજાઈ જશે, એક તો ભગવદ્ બુદ્ધિ કૃષ્ણમાં સ્થાપિત થઈ જશે,
बीजो भगवान अलौकिक छे एनो जन्म थतो नथी एमनु प्रागट्य थाय छे अने बीजो भगवान कोई कर्म करता नथी भगवान लीला करे छे। आ त्रण वस्तु समझाशे ने तो भागवत जी सांभळवानो अधिकार संपादन थशे अने ए न समझायो अने साधारण मनुष्य जेवा भगवान ने मानी लीधा तो भागवतनी दरेक लीलाओमां भगवान माटे शंका पैदा थशे अने वाँचता वाँचता कोई क्षणे अभाव पण आवी जशे। जो भगवान ने अने भगवान ना कर्म ने लीला ने न समझे जन्म कर्म चमे दिव्यम, मारु जन्म दिव्य छे मारु कर्म दिव्य छे, एटले के लौकिक जेवू नथी, माणस जेवू नथी, परम लौकिक छे, प्रभु नु प्रागट्य थाय छे। घणी वार लोको एम के भगवान ने पण तीर खावू पड्यू, जो ने कर्म तो कोई ने छोड़ता नथी, भगवान ने कर्म बाधा करता नथी, एने कर्मवश थई जन्म लेवो पड़तो नथी अने कर्मवश थई मृत्यु थतुं नथी, एमनुं अवतरण थाय छे अने एमनुं प्रयाण थाय छे। जन्म के मृत्यु नथी, जन्म अने कर्म चमे दिव्यम, मारा कर्मो दिव्य छे કારણ કે હું કર્મ કરતો નથી, હું લીલા કરું। જો ભગવાનના ચરિત્રમાં કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી, લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે। એટલે કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવું નહીં, બંનેમાં આસમાન જમીનનો ફરક છે। નમામ કર્માણિ લિમ્પાંતિ નમે કર્મ ફલે સ્પૃહા, મને કોઈ કર્મો લેપતા નથી ને મને કર્મ કરવાની કોઈ સ્પૃહાય નથી, મારા કર્મો દિવ્ય છે, મારા કર્મોને લીલા કહેવાય છે। અનાયાસે ન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, જેનું કાંઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ હોય, જેને આપણે નાટક કહીએ, નટો નાટ્ય ધરો યથા કુંતાજીના શબ્દોમાં, હું તો લીલા કરું છું, નાટક કરું છું, ખેલ કરું છું। અને એટલા માટે જ કર્મના સિદ્ધાંત પ્રમાણે જે જે વસ્તુ નિંદનીય છે, પ્રભુ માટે એ જ વસ્તુ સ્તુત્ય છે। જેમ તમે મંદિરે ગયા અને શ્યામ સુંદર ભગવાન દેખાયા, ત્યાં જે બોલો શ્યામ સુંદર ભગવાન કી, હવે કોઈ કાળો હોય એને જઈને કાળીઓ કહો, તેની સ્તુતિ કહેવાય કે અપમાન કહેવાય? કોઈ ચોર હોય એને તમે એમ કહો તું તો ચોર છું, તેની સ્તુતિ કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય ને, કોઈ ચોરને સીધા મોઢા પર ચોર કહો, બોલો માખન કે ચુરૈયા કી, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, ને એવા બધા ધોળપદ ગાઓ અને ઘરે આવીને શું કહો, આજે તો ખૂબ કીર્તન અને ગુણગાન કર્યા ઠાકોરજીને, લે આ ગુણગાન કહેવાય? એણે ચોરી કરી રે ને ચોર કયો, આ નિંદા કહેવાય કે સ્તુતિ કહેવાય? જો કર્મ હોત ભગવાનનું ચોરી કરવું તો નિંદા કહેવાત, પણ લીલા છે એટલે સ્તુતિ કહેવાય। કોઈ વિલનનો બહુ સારો રોલ નાટકમાં કે પિક્ચરમાં કરે તો એને જેલમાં પૂરવામાં આવે કે એવોર્ડ મળે? મૂવીમાં બહુ સારો વિલનનો રોલ કર્યો એને એવોર્ડ મળે ને? એ જ કામ એક પિક્ચરની બહાર જઈને સમાજમાં જઈને કરે તો જેલ મળે ને? તો બહાર જઈને કરવું એ કર્મ અને સ્ટેજ પર કરવું એ લીલા છે। ભગવાન નાટક એટલે કે લીલા કરે છે, કર્મ નથી કરતા। જો ચોરી કરવાનું કર્મ કર્યું હોત તો નિંદનીય થાત, પણ પ્રભુની તો આ લીલા છે। હવે કોઈ લડતો લડતો ભાગી જાય અને આપણે કે આ તો ભાગેડું છે, તેની સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય ને? બોલો રણ છોડ ભગવાન કી જય, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, મને આગળ આવડતું નથી, પણ દ્વારિકાનો નાથ રાજા રણછોડ, પછી આ બધું ગાઈને તમે ત્યાં તો જઈને બહુ ગુણગાન થયા છે ઠાકોર, રણછોડ કે ગુણગાન? આ લીલા છે, જુઓ ને ઠાકોરજી કેવા રણછોડીને ભાગ્યા, કેવી એક્ટિંગ કરી છે,
અને આવી પ્રશંસા કરો તો પ્રભુ પ્રસન્ન થઈ જશે. મૂળ વાત, કૃષ્ણ ચરિત્રને સમજવા માટે જ્યાં સુધી માઇન્ડમાં તમારા બધાના કૃષ્ણ ભક્તિ કરતા પહેલા કર્મ અને લીલા આ બંનેનો ભેદ ક્લિયર નહીં થાય ને કોન્સેપ્ટ, ત્યાં સુધી કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકે. એટલે જ ગીતાજી વાંચવા ભાગવતજી પહેલા કેમ જરૂરી છે, એક તો આ ભગવાન છે એ સ્થિર થઈ જાય અને આ લીલા કરે છે, આ કર્મ નથી કરતો. કારણ કે જન્મ કર્મ ચમે દિવ્યમ, મારી લીલા છે, દિવ્ય કર્મો છે, મનુષ્ય જેવા નથી જે પ્રત્યેક કર્મે બંધાય. હું તો નાટક કરું છું, માટી ખાય તો બધા બાળકો ખાતા, ભગવાને માટી ખાધી, કેવી લીલા કરી બાળક જેવી, એ ગાતા ગાતા આનંદ થઈ જાય. આ ભેદ દ્રઢ થઈ જવો જોઈએ. એટલે તો લીલા કરે છે પરમાત્મા. એટલે પ્રભુ જુઓ, વ્રજમાં તમે એમ કહો રાસ કર્યા આ કર્યા, તમે પીછવાઈ કલા શ્રીનાથજીની જોઈ છે ને, પ્રભુ 11 વર્ષ 52 દિવસ વ્રજમાં રહ્યા છે. એકે પીછવાઈમાં 11 વર્ષના ઠાકોરજી લાગે જ તમને, કેવા મોટા થઈને રાસ કરે, દાન લે, હોરી ખેલ કરે, કે ઇંડોળા ઝૂલે, એક એક પીછવાઈ જુઓ. કેમ? લીલાની ખૂબી શું છે? લીલાની અને કર્મની ખૂબી શું? કર્મમાં તમે જે કર્મ કરો, જે આયુના હો એ પ્રમાણે જ કર્મ થાય, અને લીલામાં જે વયની આવશ્યકતા હોય પ્રભુ એવા થઈ અને એ લીલા કરે છે. એ સદા બાળક પણ છે, સદા કિશોર પણ છે. નહીં તો 11 વર્ષ જ બ્રજમાં રહ્યા છે, પણ છતાંય કિશોર લીલા થઈ છે બ્રજમાં. એમ થાય કે આવા મોટા થયા ક્યારે, 11 વર્ષ તો રહ્યા છે, પણ લીલામાં જે સ્વરૂપની આવશ્યકતા હોય એવું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ લીલા. જન્મ કર્મ ચમે દિવ્યમ, દિવ્યતા આ જ છે. શું છે દિવ્યતા? કે જ્યારે જીવ કર્મ કરે એને કાળ કર્મ સ્વભાવ ત્રણેયનું બંધન હોય, અને ભગવાન આ ત્રણેયનું અતિક્રમણ કરીને કરે એને લીલા કહેવાય, એને કૃપા કહેવાય. તો આ લીલા છે ઠાકોરજીની. એટલે જ હવેલીમાં તમે દર્શન કરવા જાઓ તો મર્યાદા સ્વરૂપ અને પુષ્ટિ સ્વરૂપમાં ભેદની મુખ્યતા શું? મર્યાદા સ્વરૂપમાં જે સ્વરૂપે ઠાકોરજી બિરાજતા હોય એ જ સ્વરૂપે કૃપા કરે, પણ પુષ્ટિ સ્વરૂપની વિશેષતા એ તમે જે ભાવ લઈને આવ્યા હોય ને એવા સ્વરૂપનો અનુભવ ઠાકોરજી તમને કરાવે. વાર્તા સાહિત્યમાં તમે જોયું છે ને, પેલા બાલ લાલન અને પેલા માજીએ તેલ ઘસ્યું તો મદન મોહન લાલ થઈ ગયા, કારણ કે એનો ભાવ એવો હતો. તમે જે ભાવ લઈને જાઓ પ્રભુ એવા થઈને તમને મળે છે. અને ગીતાજીનું પ્રમાણ આ બધી વાત ગીતાજીના પર, યે યથામામ પ્રપદ્યંતે તાં સદૈવ ભજામ્યહમ, જે જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું. દરેકના પ્રમાણ ગીતાજીમાં છે અને લીલાઓ બધી ભાગવતજીમાં છે. અને એટલા માટે ભાગવતજી પહેલા ગીતાજીનું અધ્યયન જરી. તો જન્મ કર્મ ચમે દિવ્યમ, પ્રભુની આ જ દિવ્યતા છે. અને ત્યક્તા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન, અને જે મારી આ અલૌકિકતાને જાણી જાય છે એને જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. પ્રભુની અલૌકિકતાનો આભાસ યા અહેસાસ જે ક્ષણે તમને થઈ ગયો, કારણ કે સોહી જાનત જેહું જનાઈ અને જોહી જાણે તુમસમ હો જાય. તુલસીદાસજી પણ કહ્યું, કોણ જાણી શકે જેને પ્રભુ જણાવવા માંગે. પ્રભુ જેના પર કૃપા કરે એને આ અલૌકિકતાનો અહેસાસ થઈ જાય. એટલે જ ગોપીજનો કહે છે ને કે અમે આપને ઓળખી, ગોપી ગીતમાં ગોપીજનો ગાય છે, નખલુ ગોપિકા નંદનો અખિલ દેહિના અંતરા વિખન સાતી તો વિશ્વગુપ્તયે સખૌ દેહિમા કાર્ય મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે
વાટ જોઈ રહ્યા ક્યારે ના ગોપિયા કહેતી હૈ નખલુ ગોપિકા નંદ નો ભવાન પ્રભુ હમ આપકો જાનતી હૈ આપ કેવલ નંદ યશોદા કે પુત્ર હી થોડી હો લેકિન સમસ્ત દેહધારીઓ કે અંતરદ્રષ્ટા હો નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિ નામ અંતરાત્મ દ્રક વિખન સારથી તો વૈખાનસ બ્રહ્માજીનો મત છે વેદને ખોદનારા બ્રહ્માજી વિખન સારથી તો વિશ્વગુપ્તે ગુપુ રક્ષણે ધાતો એની પ્રાર્થનાથી બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા માટે સખ ઉદેયવાન હે સખા આ પ્રગટ થયા છો સાત્વતામ કુલે સાત્વત કુળમાં આ બ્રહ્માજીની વિનંતીથી વિશ્વની રક્ષા માટે આપ પધાર્યા છો અમે આપને ઓળખીએ છીએ બસ ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુ જો પ્રભુ કી યે અલૌકિકતા કો જાન જાતા હૈ ઉસે ફિર સે જન્મ મૃત્યુ કે ચક્કર મેં પડના નહીં પડતા એસી પ્રભુ કી અલૌકિકતા હૈ એમ કહી પ્રભુ આગળ સુંદર રીતે એ જ વાતને આગળ સમજાવતા 11મા શ્લોકમાં યે યથા માં પ્રપદ્યંતે તાં સદૈવ ભજામ્યહં મમ વર્તમાનં વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ હે પાર્થ યે યથા માં પ્રપદ્યંતે તાં સદૈવ ભજામ્યહં જે જે રીતે મને ભજે છે હું પણ એને રીતે ભજું છું એક પ્રશ્ન ભગવાન કેવા કોઈ એમ કરે તો કે તારો ભાવ જેવો છે એવા તમે જ્ઞાન માર્ગી રીતે પ્રભુના શરણે ગયા છો એ બધાને જમાડનારો એ બધાને જગાડનારો એ બધાને સુડાવનારો આપણે કોણ હારો ગાવનારા તો પ્રભુ તમને એવા થઈને મળશે પણ તમારો બાલ ભાવ છે યશોદાજીનો મારા લાલનને ભૂખ લાગી હશે મારા લાલનને તરસ લાગી હશે મારા લાલનને નીંદ આવતી હશે તો લાલનને ભૂખે લાગે છે તરસે લાગે છે અને ઊંઘ પણ આવે છે પ્રભુનું આ મહાવાક્ય છે તું જે રીતે મને ભજીશ હું પણ તને એ રીતે ભજીશ એટલે કોઈ ખોટું નથી ઘણા લોકો એમ કે આ બાલકૃષ્ણની સેવા અને ભોગ ધરું આ તો બધું પહેલી કક્ષાનું પહેલા સ્ટેપ પછી ધીમે 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 આ રીતે આગળ વધાય અને પછી તો નિર્ગુણ અરે ના ઉલટાનું જેટલી સાધના વધતી જાય ને એટલું નિરાકારમાંથી સાકાર તરફ જતા જવાય પછી બધું જીત દેખું તીત શ્યામ મયે પછી તો જગત અહીંયા કહ્યું ને ગીતાજીમાં પણ ભગવાન કહેશે યો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ ગીતાજીમાં વહી કહેંગે ઓર વો જ્ઞાન પરખ અર્થ કરો તો અલગ હોગા ઉસી કો ભક્તિ પરખ કરો યો માં પશ્યતિ સર્વત્ર વિરહ અવસ્થામાં કણકણમાં એ દેખાય અને સંયોગ અવસ્થામાં બધું એનામાં દેખાય યો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ સંયોગ અને વિપ્રયોગની અવસ્થા આવી ગઈ કે નહીં ઉસી કો ભક્તિ કે એંગલ સે આપ દેખો ધીમે ધીમે નિરાકારમાંથી સાકાર જેમ એક નાનકડા બીજમાં વૃક્ષ નિરાકાર છે પણ એને વાવો પાણી ખાતર આપો તો ધીમે ધીમે વૃક્ષ સાકાર થવા લાગે તમે આ સંગીતવાળાઓને પૂછશો ને સ્વરની બહુ આરાધના કરે ને તો એ પછી એમ કે હવે તો સામ દેખાય આ માખની સામે રે હવે તો આમ દેખાય એટલી બધી એમ સરગમની સાધના કરીને સ્વરના આકાર નથી એમ જ્યાં જ્યાં તમે આવા તત્વો છે જેટલી સાધના વધતી જાય એ સાકાર બનતા જાય એટલે કોઈ એમ કે સાકાર ઉપાસના એ પ્રથમ કક્ષાની પછી નિરાકાર અરે ના પ્રેમની અવસ્થામાં નિરાકારથી શરૂ થઈને સાકાર તરફ જવાય છે તમારો જેવો ભાવ તો તમે જે સેવા કરો છો ભોગ ધરો છો એ ખોટું નથી શાસ્ત્રોક્ત છે ભગવાન એ રીતે જ તમને એમ થાય કે એને જમાડવાનો એને નીંદ આવે એને ભૂખ લાગે હા પ્રભુના વચન છે જો તમારો વાત્સલ્ય ભાવ છે તો એ તમને એ રીતે જ અનુભવ કરાવશે નિશ્ચિત વાત છે એટલે એ કોઈ કલ્પના કે આપણી ભાવના પૂરતી નથી ભગવાનના વચન છે જે જે રીતે આવે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપ મહાપ્રભુજી કહ્યું સર્વભાવેન એક ઈશ્વર એવો છે જેને સર્વભાવે ભજી શકાય બાકી કોઈ મનુષ્યમાં સર્વભાવ ન થઈ શકે
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव सर्वं मम देव देव तमे मारा सर्वस्व छो। गोपीओ सर्व भावे भगवान ने भजे छे। प्रभु ज एक एवा छे जे सर्व भाव ने पुष्ट करनारा छे। एटला माटे तमारो जेवो भाव अने जे भाव छे ईश्वर एवो ज छे अने ए ज रीते एने भजवो। तमे बाल कृष्णनी बाल भावे सेवा करो छो तमे खोटा नथी। એટલે કોઈની મોટી મોટી ફિલોસોફીઓ સાંભળી તમારી સેવાને ખોટી ન માની લેતા। જેટલો એ જ્ઞાની સાચો છે એટલો જ તમે ભક્ત તરીકે સાચા છો। નહીં તો ઘણીવાર એવું થઈ જાય, ઘણા લોકો બહુ લોજિક આપે, નામ થાય કે આપણે ક્યાં એને જમાડનાર, એને કઈ ભૂખ લાગતી હશે, એને કોઈ ઊંઘ આવતી હશે, એને કોઈ નિંદ્રા આવતી હશે। પણ યશોદા બનીને ખોળામાં લો ને તો એ ભૂખ્યો થયો દેખે। જેમ કોઈ બાજુ પાડોશણ એક બા પાસે આવ્યા ને બા એના એક મહિનાના પૌત્રાને રમાડતા હતા અને રમાડતા રમાડતા બાએ પેલા પાડોશણને કહ્યું, જો ને આને તો કોઈ બોલનારું જોઈએ, આખો દિવસ વાત કરવા જોઈએ આને। પેલી પાડોશણને થાય કે એક મહિનાનું બાળક કંઈ બોલતું હશે, પણ બાળક બોલે છે। બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશણ બનીને લો તો ન સમજમાં આવે। એમ આપણા લાલન ભૂખ્યા થાય, હસે, નારાજ થાય, ખીજાય, પોડે, તમને એમ લાગે હવે એની નીંદ આવે છે, પણ યશોદા બનીને ગોદમાં લો ને તો લાલનના બધા જ અનુભવ તમને થાય। પણ કોઈ જ્ઞાની બનીને લો તો એ ખવડાવનારો છે, એ જમાડનારો છે। કોઈ કર્મમાર્ગી બનીને લો તો એ તો દ્રષ્ટા ભાવે જોનારો, એ કાંઈ કરતો નથી, એ તો કેવલ દ્રષ્ટા બનીને જુએ છે। જેવો તમારો ભાવ, યે યથા માં પ્રપદ્યંતે, કૃષ્ણને જે ભાવે બચશો તમને બધા જ ભક્તો જોવા મળશે। તમને સખાય મળશે, ગોપીએ મળશે, યશોદાએ મળશે, અને જ્ઞાની ભક્તોએ મળશે, ઉદ્ધવજી જેવા કે કણ કણમાં આપ છો, આપનો કોને વિરહ થાય। દરેક પ્રકારના ભક્તો કૃષ્ણને ભજે છે। જેવો ભાવ પ્રભુ જ્યારે મથુરા નગરીમાં પ્રવેશ કરે છે ને, ધનુર્યજ્ઞમાં રંગમંડપમાં જ્યારે મથુરા, મલ્લા નામ શનિ નૃણામ વરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ, જેવો જેનો ભાવ હતો ભગવાન એવા દેખાય। કૃષ્ણની ભક્તિની ખૂબી જે છે, તમે જે, એ તો રસ છે ને, અને રસને જેવો પાત્ર લઈને જાઓ, તમે પવાલામાં પાણી લો તો પવાલા જેવું લાગે, થાળીમાં લો તો થાળી જેવું, વાટકીમાં લો તો વાટકી જેવું। કોણ કહેતે હૈ ભગવાન આતે નહીં, કોણ કહેતે હૈ ભગવાન આતે નહીં, ગોપીઓ કી તરહ તુમ બુલાતે ગોપીયો કી તરહ તુમ બુલાતે નહીં, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, રામ નારાયણમ જાનકી વલ્લભમ। આ માઇક નો અવાજ નથી, ભગવાન શંખનાદ કરી રહ્યા છે કે ગીતાજી જલ્દી આગળ। કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં, કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં, બેર શબરી કે જૈસે ખિલાતે નહીં, બેર શબરી કે જૈસે ખિલાતે નહીં, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, રામ નારાયણમ જાનકી વલ્લભમ, રામ નારાયણમ જાનકી વલ્લભમ। કોણ કહેતે હૈ ભગવાન નાચતે નહીં, કોણ કહેતે હૈ ભગવાન નાચતે નહીં, યે યથા માં પ્રપદ્યંતે તાંત દૈ ભજામ શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ અભેદ સુભેદ બતાવે, નારદ શેષ કુ જાહી રટે પછી હારી તુઈ બની પાર ન પાવે, તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાચ પે નાચ ન જાય। કોણ કહેતે હૈ ભગવાન નાચતે નહીં, કોણ કહેતે હૈ ભગવાન નાચતે નહીં, ગોપીયો કી તરહ તુમ ન ચાહતે નહીં, ગોપીયો કી તરહ તુમ ન ચાહતે નહીં।
अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं ये यथा माम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम् जो जिस प्रकार मेरा भजन करता है मैं भी उसको उसी प्रकार से भजता अरे आपना बधानो अनुभव छे आ कोई बात नथी अहीं बेसेला जेना घरे सेवा हशे ने दरेक नो अनुभव हशे मारे लॉजिक आपवानी जरूर नथी घणी वार नथी लागतो ठाकोरजी आम हसी रह्या छे मरक मरक घणी वार एम लागे आ ठाकोरजी ने बहु नींद आवी रही छे आ ठाकोरजी भूख्या थया छे आज प्रभु नाराज लागे छे कंईक रिसाया लागे छे कंईक भूल चौक्कस थई छे प्रभु केवा पोताने अभिव्यक्त करे छे आपणा सेवा करनारनो बधानो अनुभव छे आपणा माटे कोई कल्पना के लॉजिक आपवानी आपणने जरूर नथी पुष्टिमार्गी वैष्णवने कोई लॉजिकनी जरूर नथी प्रमाण तो एने आपवा पड़े जेने परीक्षा करवानी इच्छा होय जे प्रेम करता होय एने तो रोज ठाकोरजी प्रमाण आपता होय छे प्रभु रोज जुदा जुदा प्रकारे अनुभव करावता होय छे ठाकोरजी गीताजीमां बधा खुलासा कर्या छे भक्ति मार्गनी बधी शंकाओना समाधान गीताजीमां छे आगळ सुंदर रीते समझावता चौदमा श्लोक में परमात्मा कहे छे प्रभु कहे कि आट आटला हूँ कर्मो करू एटले तमे एम मानो कि एक जीव कर्म करे ने बंधन लागे ने भोगवू पड़े तो मारे पण एवा हिसाब आपवाना प्रभु कहे ना अने श्लोक में समझावता प्रभु बोलिया नमा कर्माणि लिम्पन्ति नमे कर्म फले स्पृहा इति मां यो भी जानाति कर्म भिर न सबध्यते હું કર્મોથી બંધાતો નથી એ જો જાણી જશો તો તમે પણ કર્મ બંધનમાં નહીં પડો એમ ભગવાન સાદી ભાષામાં સમજાવે નમામ કર્માણી લિમ્પંતી મને કર્પો લેપા દો કર્મ કરતા જ નથી ભગવાન ભગવાન કર્મ કરે તો કર્મના સિદ્ધાંતો લાગુ પડે ને કે આ પાપ આ પુણ્ય આ ધર્મ આ અધર્મ આનું આ ફળ આ બધું ક્યારે લાગે જ્યારે કોઈ કર્મ કરે જે કરતું જ ન હોય ને શેનું બંધન નમે કર્મ ફલે સ્પૃહા ને આ કર્મ કરવાની મને કોઈ સ્પૃહા જ નથી હું તો લીલા કરું છું મારા આનંદને અભિવ્યક્ત કરું છું પણ જે તત્વથી મારા આ ગૂઢ રહસ્યને જાણી જાય છે એને પણ કોઈ કર્મ લાગતા નથી કર્મ બંધનથી મુક્ત થવાનો પ્રભુએ ઉપાય બતાવી દીધો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત મહાપ્રભુજી પણ આ ઉપાય બતાવેલો છે આ બધું પ્રભુની લીલા છે અને એ જાણીને જીવીશ તો તું પણ કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જઈશ તું એ લીલાનો એક ભાગ બની જઈશ પ્રભુના નાટકમાં તને એક રોલ મળી જશે પણ તું આ કર્મના પ્રમાણે જીવીશ તો બધા કર્મના બંધનો લાગશે કર્મના બંધનોથી મુક્ત કોણ થઈ શકે આગળ જે અનાસક્ત ભાવથી યા અકર્મણ્ય ભાવથી આ બધા કર્મો સેવા કરનારો જે ભગવત સેવા માનીને જીવે છે ને સેવા કરે છે ઉત્તમ રીતે કર્મ કરે જો ગીતામાં કર્મની ઉત્તમતા પણ અનાસક્ત ભાવના એ કમાવા જાય એ પરિવાર રાખે એ ઘર બાંધે સુખના સાધનો ભેગા કરે પણ છતાંય કોઈ કર્મ બંધન નહીં કેમ હું તો કમાવા જઉં છું ઠાકોરજી માટે હું તો ઘર બનાવું છું પ્રભુ માટે મારા સ્વજનો છે પ્રભુની સેવા માટે આ તો ગીતાજીનો મંત્ર જે કર્મના સિદ્ધાંતનો આપ્યો આ તો ફિલોસોફી પુષ્ટિ માર્ગની છે મહાપ્રભુજી પંચ શ્લોકી આદિમાં સમજાવે છે ગુરમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક સંઘ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે સ સદભીષ કર્તવ્ય સંઘ સંઘસ્ય ભેજસમ જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે એ આ તો છે ગીતાજીનો જે મહાપ્રભુજી સમજાવે છે સરળ ભાષામાં સેવાના માધ્યમ થકી મહાપ્રભુજી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ સમજાવે છે જે ભગવાન સર્વોચ્ચ જે જ્ઞાન આપી રહ્યા છે જે સૌથી કઠિન બધાને લાગે છે જે ગુહ્ય છે સમજાય એવું નથી મહાપ્રભુજી કેવું સરળતાથી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ કરતા કરી દીધા એક નાનકડા લાલન પધરાવી અને ગીતાજીનું આ ગુહ્યત જ્ઞાન મહાપ્રભુજી સરળતામાં તમને આપી દીધું
भले एक वडील माजी जे मरजात लईने भगवत सेवा करे छे, एमणे भले गीताजी वाँच्या न होय, भागवतजी वाँच्या न होय, पण गीताजीना एक एक श्लोकोने ए जीवी रह्या छे, ए प्रगट गीता छे एम कही शकाय, कारण के आ फिलॉसोफीथी ए जीवे छे। बाकी गीताजीनुं अध्ययन करनारो पण आ भगवत प्रीत्यर्थ कर्म करीने जीवी शकतो नथी, बहु कठिन एने लागे छे। પણ આ કઠિન ઉપદેશને સરળ બનાવી લેવો હોય તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનનો મંત્ર બનાવી લો। કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા, ભગવત સેવા પધરાવી લો, તનુ વિત્તજા માનસીસા પરામતા। અને ઠાકોરજી માટે જીવવાનો જે એક મહામંત્ર મહાપ્રભુજી આપણને આપ્યો છે, જો એ રીતે જીવો છો તો ગીતાજીને તમે જીવી રહ્યા છો। સરળતમ ઉપાય મહાપ્રભુજી આપણને આપ્યા, અને આ રીતે ઠાકોરજી સમજાવે છે। આગળ 18મા શ્લોકમાં અને 17મા શ્લોકમાં ભગવાન સમજાવતા બહુ સુંદર વાત, અકર્મ વિકર્મ ની વાત, જે કર્મ અકર્મ વિકર્મ ની વાત સમજાવતા 17મા શ્લોકમાં ભગવાન બોલ્યા, કર્મણો યપિ બોધવ્યમ બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણસ્ય બોધવ્યમ ગહના કર્મણો ગતિઃ। ભગવાને આ કર્મના સિદ્ધાંતને સમજાવતા એક એક અડધા વાક્યમાં બહુ બહુ અદ્ભુત, ગહનો કર્મણાગતિ, ગમે તેટલું સમજો જાણો પણ કર્મની ગતિ અતિ ગહન છે। કર્મને જાણ, અકર્મને જાણ, વિકર્મને જાણ, કર્મ કર્યા વગર તો ક્ષણવાર પણ રહી શકવાના નથી। કર્મ કરવું ન કરવું એ આપણા હાથમાં જ નથી, કારણ કે એક સનાતન સિદ્ધાંત શું છે, કર્મ કર્યા વગર એક ક્ષણ રહી શકવાના જ નથી। એટલે કર્મ બાબત કોઈ ક્વેશ્ચન જ નથી કે તમે કર્મ કરશો કે નહીં કરો, એ બે છે જ નહીં, એક જ વસ્તુ છે, કર્મ વગર રહી શકવાના જ નથી, કર્મ તો થવાના જ છે। આગળની વાત એ છે કર્મ ફળની, અને એ કર્મ કરવાના ઇન્ટેન્શન, વિકર્મ જે શાસ્ત્રવિદ્ધ કર્મો છે, અકર્મ કે કર્મ કરતા કરતા પણ કરતા ભાવ ન હોવો। આ જે સૂત્ર ગીતાજી આપ્યું છે તો કે આવું કઈ રીતે સંભવે કે તમે કર્મ પણ કરતા હો છતાં કર્મ બંધનમાં ફસાવ નહીં, આવી અકર્મણ્યતા કઈ રીતે પ્રગટ થાય, કઈ રીતે પેદા થાય કે અકર્તા ભાવ, અકર્મણ્યતા એટલે અકર્તા ભાવ। જેમ પંખો ચાલતો હોય ને, આપણે સ્વિચ બંધ કરી દઈએ અને બંધ કરી દઈએ, પછી એ પંખો થોડી વાર ફરતો રહે છે, પણ પછી જે ફરે છે ને એનું લાઇટ બિલ આવતું નથી, કારણ કે સ્વિચ ઓફ થઈ ગયું। એમ જ અહંકારનો સ્વિચ ઓફ કરવાનો છે ખાલી, પછી જે કાંઈ પણ કરતા રહેશો, કર્મો બધા થશે, હવાય આવશે, પંખોય ચાલતો રહેશે, પણ એનું બિલ નહીં આવે। એમ જ અહંકારનું સ્વિચ ઓફ થઈ જશે ને, જેમ તમે લોકો બાય કાર વડોદરાથી આવી રહ્યા હો, ગિરીશભાઈ ને દીપકભાઈ કારમાં આવી રહ્યા છે, દીપકભાઈ કાર ચલાવે છે, ગિરીશભાઈ પાછળ બેઠા છે અને સૂઈ ગયા છે। એટલે મેં ફોન કર્યો દીપકભાઈને કે આવો છો ને ઋષિકેશ, આજે જે આવી જ રહ્યા છે, હું ને ગિરીશભાઈ બંને કારમાં જ છીએ। હવે બંને આવી રહ્યા છે પણ ગિરીશભાઈ તો સૂતા છે, સૂતો વ્યક્તિ ક્યાંથી આવી શકે, સુઈ ગયા છે, એ આવતા નથી, પોતે પ્રયાસ નથી કરતા, કંઈ કર્મ નથી કરતા, પાછળ બેઠા ને સુઈ ગયા છે છતાંય આવી રહ્યા છે, તો કે આ બંને વસ્તુ કઈ રીતે, ગતિ અને સુઈ જવું બંને કઈ રીતે થાય, તો કે સુઈ ગયા છે પણ આવી રહ્યા છે। એમ જ આપણે કર્મ કરતા રહીએ પણ અહંકાર સુડાવી દઈએ, અને અહંકાર સુઈ ગયો હોય એટલે ગતિ પણ થાય ગંતવ્ય સુધી, અને કર્મ કરવાનો બંધન પણ ન લાગે, એ સુઈ ગયા એટલે એમને થાકે ન લાગે, અને એ તો ઉતરી ગયો, હા ફ્રેશ થઈ ગયો, હું આવ્યો ખરા, કે આ ફ્રેશ થઈ ગયો, આટલી દૂરથી આવીને ફ્રેશ કહે કે હું તો સુઈ ગયો હતો। એમ કર્મ કરતા કરતા કર્મ પણ થાય, એટલે કે કર્તાનું બંધને ન લાગે, અને કર્મ પણ થઈ જાય, ગતિ પણ થઈ જાય, આ બંને વસ્તુ થાય જ્યારે અહંકાર સુઈ જાય। અહીંયા ભગવાને સમજાવી રહ્યા છે, કર્મ કરતા પણ કરતા પણ કરતા ભાવ નથી તો એના બંધન લાગતા નથી, છતાંય ગહનો કર્મણા ગતિ, આ કર્મની ગતિને સમજવું બહુ કઠિન છે।
આપણને ક્યારે સેનું ફળ મળ્યું એ આપણે જાણી શકતા નથી, અને જાણી શકતા નથી એટલે વધારે મૂંઝવાઈએ છીએ. ભગવાન જો આમ ચાર્ટ આપી દે ને આપણને જન્મની સાથે કે આ કર્મોના આ ફળ ભગવાન, તો આપણને એટલો વાંધો ના. પણ આ બધું મળતું નથી ને એટલે મેળ મળતો નથી હિસાબનો, કે આવું કંઈ થયું નથી ને આ બોલે છે કેમ ખાતામાં આપવાના લેવાના. તકલીફ આપણને ત્યાં થાય કે આ એકાઉન્ટના હિસાબ મળતા નથી. કારણ કે સાધારણ ગતિમાં બે ને બે ચાર થાય, પણ કર્મના સિદ્ધાંતોમાં બે ને બે ચાર ક્યારે મેળ ખાય ખબર પડતી નથી. આ બહુ જુદું છે. એક પિતાએ એના દીકરાને પૂછ્યું, દીકરાએ પૂછ્યું પિતાને કે આ બે ને બે ચાર જ કેમ થાય. ત્યારે એના પિતાએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે બેટા, ત્યારે કોઈને જ્યારે ચાર આપવાના હોય ત્યારે બે ને બે ત્રણ કરીને તું એક ઓછો ન આપી દે, અને ત્યારે જ્યારે કોઈની પાસે લેવાના હોય ત્યારે બે ને બે પાંચ કરીને એક વધારે ન લઈ લે, એટલા માટે બે ને બે ચાર જ થાય. જીવનના ગણિત આ રીતે કર્મ ના ચાલે છે. એ જ્યાં બે ને બે ચાર થાય ચાર જ થવાના. તમે એક ઓછો કોઈને આપી નથી શકવાના, એક વધારે લઈ શકવાના. કર્મની ગતિ અતિ ગહન છે, એને સમજવી. એવા પુરાણોમાં અને એવી કથા કહેતા કે કર્મ ક્યાં કોઈના પુકારતા હોય એટલે કોઈના તમે જાણતા ન હોય ને તો એના વિશે બોલોય નહીં ખરાબ. કારણ કે કોઈના માટે ખોટું મંતવ્ય આપવું એ પણ બંધન છે. કર્મની ગતિ એવી છે. એવી પુરાણોમાં કથા કહેતા કે ત્રણ મિત્રો હતા, રાજા, પ્રધાન અને સિપાહીના. અને ત્રણેયના યુવાન દીકરાઓ મિત્ર એકવાર જંગલમાં શિકાર કરવા ગયા, અને બહુ મોડું થઈ ગયું કે હવે અંધારું થઈ ગયું, ઘરે તો જવાશે નહીં, એવું કરી આ વિશાળ વૃક્ષની નીચે ઊભા રહી જઈએ. અને ઊભા રહી ગયા, અને એમાંથી જે પ્રધાનનો દીકરો હતો એ પક્ષીનો અવાજ જાણતો, અને બે એ કાગડો ને કાગડી ઉપર આવીને બેઠા. કાગડાને પૂછ્યું, કાગડીએ કીધું, ક્યાં ગયા હતા તમે, આટલું મોડું કેમ થયું? ત્યારે પેલા કાગડાએ કહ્યું કે એક નગરમાં હું ગયો હતો અને ત્યાં એક બહુ વિચિત્ર ઘટના ઘટી, અને આ વાત કરી. એટલે પ્રધાને કહ્યું, આ બે જણા વાત કરી રહ્યા છે, આપણે સાંભળીને જઈએ. શું થયું? તો કે એક રાજાના દીકરાનો જન્મદિવસ હતો, એટલે રાજાને એમ થયું કે મારા રાજ્યમાં જેટલા નાના બાળકો છે બધાને ખીર ખવડાવું, અને બધા માટે ખીર બની રહી હતી, તપેલામાં દૂધ ઉકળતું હતું. એટલામાં એક સમડી ચાંચમાં મરેલા સર્પને પકડીને જતી હતી, અને દૂધનું તપેલામાં દૂધ ઉકળતું હતું ને સમડીના ચાંચમાંથી સાપ છૂટ્યો અને ખીરમાં પડી ગયો, અને ખીર આખી ઝેરવાળી થઈ ગઈ, વિષવાળી થઈ. અને બપોરનો સમય થયો, અને રાજ્યના જેટલા બાળકો હતા રાજાએ બધાને ખીર ખાવાની આજ્ઞા કરીને બધાને ખીર વાંટવામાં આવી, અને રાજ્યના બધા બાળકો મરી ગયા. હાહાકાર થઈ ગયો આખા રાજ્યમાં. થયું કે આ કેવું થયું, કોનો વાંક? અને છેક વાત ગઈ યમરાજના દરબારમાં, થયું કે આટલા બાળકો મર્યા તો આનું પાપ કોના માથે ના. કાગડાએ કહ્યું, હું યમરદૂતો જોડે છે યમરાજાના તેનામાં ગયો, અને ત્યાં તો ચર્ચા ચાલી રહી છે. થયું કે વાંક રાજાનો? તો કે ના, એણે તો એને બાળકના જન્મદિવસ માટે સારું વિચાર્યું કે બધાને ખીર ખવડાવું. વાંક સમડીનો? કે ના, એ તો એનો ભોજન લઈને જતી હતી, અને કોઈ નાખવાનું તો ઇન્ટેન્શન પડી ગયું, તો વાંક સાપનો એ તો મરેલો હતો. આ પાપ નાખવું કોના માથે? અને ત્યારે યમરાજે કહ્યું કે કાલે જ્યારે સવારે સભા ભરાશે ત્યારે હું નક્કી કરીને કહીશ કે આ પાપ કોના માથે નાખો. અને આ જે ચર્ચા ચાલતી હતી, પ્રધાનના દીકરાએ સિપાહીને રાજાને બંનેના દીકરાને કહ્યું કે આવી ચર્ચા યમલોકમાં ચાલી રહી છે, તો આપણે આજે રાતના રોકાઈ જઈએ અને કાલે યમરાજ શું ચુકાદો આપે છે જાણીને જઈએ. એટલે રાતના ત્રણેય રોકાઈ ગયા, અને ત્રણેય રાતભર ત્યાં બેઠા છે સમય પસાર કરવા માટે. બંને ત્રણેય ચર્ચા કરે છે. રાજાનો દીકરો કે મને તો વાંક રાજાનો જ લાગે છે, કે આ બધું કરવાની જરૂર શું હતી, જન્મદિવસ એનો જ વાંક છે, એને જ સજા મળવી જોઈએ. આ બધા કરીને આ બધા એને ઊભું કર્યું એટલે જ તો આ બધું થયું. અને આ રીતે રાજાનો દીકરો એટલે એને કંઈ ને કંઈ બોલવા જોઈએ, એટલે એને ચર્ચા કરી, જો આ બધું એને ન કર્યું હોત તો કંઈ ન થાત, વાંક એનો જ કહેવાય ને એના માટે જ પાપ નાખવું. અને બીજા દિવસે સવારે કાગડો ગયો યમલોક, બપોરના સમયે પાછો આવ્યો,
કાગડી કું જલ્લી બતાવો કોના માથે યમરાજાએ પાપ નાખ્યું. ત્યારે કાગડાએ કહ્યું કે આપણા ઝાડ નીચે રાજાનો દીકરો બેઠો છે ને એના માથે નાખી દીધું, કારણ કે એને કાંઈ ખબર નહોતી છતાંય કોઈના વાંક કાઢે છે, છતાંય કોઈના પર પાપ નાખે છે. એને કોઈ આ લેવા દેવા નહોતા, એને આખી વાતની ખબર નહોતી, એને કાંઈ કોઈએ પૂછ્યું નહોતું, છતાંય એણે ન સમજ્યા અને ન પૂછ્યા વગર રાજા ઉપર પાપ નાખ્યું તો એ પાપ આના ઉપર આવ્યું. ગહનો કર્મણાગતિ, આ કર્મની ગતિ બહુ ગહન છે. કોઈના વિશે જાણતા ન હોય ને તો એના વિશે ખરાબે ન બોલું. તમે તમને કોઈ વાતની ખબર ન હોય, તમે તો ન્યૂઝ ચેનલમાં કોઈના ન્યૂઝ સાંભળ્યા હોય, છાપામાં કંઈ વાંચ્યું હોય અને સીધા કોઈના માટે કોમેન્ટ કરવા લાગીએ ને એ પણ સારું નથી. એકદમથી પાપ યા એના દોષ માટે કોઈના ઉપર આરોપણ નહીં કરો, કારણ કે ક્યાંક એનું પાપ આપણને ભોગવવાના આવી જાય. ગહનો કર્મણાગતિ, કર્મની ગતિ અતિ ગહન છે એમ કહી આગળ અનેક પ્રકારની ચર્ચા કરતા પ્રભુ કર્મના સિદ્ધાંતને વિવિધ પ્રકારથી સમજાવી રહ્યા છે. આગળ 34મા શ્લોકમાં ભગવાન કહે કે જ્યારે આ બધા જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય ત્યારે કોઈ ગુરુ જોઈએ. હે અર્જુન, તો કોઈ ગુરુના શરણમાં જા એમ કહેતા પરમાત્મા બોલ્યા, તદ્વિધે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનસ્તત્વદર્શિનઃ. એ તત્વદર્શિના શરણમાં જાતો, ત્રણ શરત, તદ્વિધિ પ્રણિપાતેન પ્રશ્નિ પરિપ્રશ્ને સેવયા. એક સૌથી પહેલા કહ્યું વિધિપૂર્વક જા, ગુરુની શરણમાં જવાની એક વિધિ છે. જાય એટલે સૌથી પહેલા પ્રણામ કર, એટલે કે પોતાનો અહંકાર લઈને નહીં, ત્યાં જઈને અહંકાર મૂકી પ્રણિપાત કર, એની શરણમાં જા, એને નમસ્કાર કર, એને વંદન કર. જેની પાસે જ્ઞાન લેવું હોય એને વંદન કરી એના માટે અહોભાવ રાખીને જવું, અને સેવયા એની સેવા કર. ત્યારે પરિપ્રશ્ને, પછી પ્રશ્ન કર, ત્યારે તત્વદર્શી તને જ્ઞાન આપશે. ગુરુના ચરણમાં જવાની વાત કરી. જો ગીતાજી નું જ્ઞાન એ પ્રભુનું દર્શન આપે છે અને ગુરુનું માર્ગદર્શન આપે છે. પ્રભુ રૂપ પણ છે અને ગુરુ રૂપ પણ છે. અહીંયા દર્શન, અર્જુનને દર્શન ભગવદ દિવ્યમ દદામિ તે ચક્ષુ, અને ગુરુનું માર્ગદર્શન તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, પછી એ જ્ઞાનનો ઉપદેશ કરશે. ગુરુમાં ત્રણ લક્ષણ, ગુરુ દૂરદર્શી હોવો જોઈએ, ગુરુ સમદર્શી હોવો જોઈએ અને ગુરુ પારદર્શી હોવો જોઈએ. જે મોટો હોય ગુરુ, જેના વિચારો મોટા હોય, જેનું આચરણ મોટું હોય, જેનામાં મોટાઈ હોય ગુરુ, ગુરુત્વ હોવું જોઈએ. ગુરુ સ્થાને બેસેલો વ્યક્તિ નાના મનવાળો ન હોય, નાની દ્રષ્ટિવાળો ન હોય, એનામાં ગુરુતા જોઈએ. અને ગુરુતા જ્યાં પ્રાપ્ત થાય એના ચરણોને પકડીને, ગુરુ બિન એસી કોણ કરે. ગુરુ પર તો કેટલી આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે ગુરવે નમઃ. આપણા બધાના ગુરુના સ્થાને શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ મળ્યા હોય, જો શ્રીનાથજી પ્રભુ છે પણ વલ્લભ મહાપ્રભુ છે. કેમ? કારણ કે જે પ્રભુનું પણ દાન કરી શકે ને એ જ મહાપ્રભુ કહેવાય. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, જે કોઈને આપી શકે એવું દાન મહાપ્રભુજી આપણને કરી છે. લોકો વસ્તુ આપે, અનાજ આપે, પદાર્થ આપે, પૈસો આપે, આપણા ગુરુ તો પોતાનું સર્વસ્વ આપણને આપે છે. અને એમનું સર્વસ્વ શું છે? તો કે શ્રીનાથજી એમના સર્વસ્વ છે અને એમણે આપણને દાન આપ્યા છે. દાન આપવામાં દક્ષ છે. ગુરુ બિન એસી કોણ કરે, ગુરુ બિન એસી કૃપા કોણ કરે, ગુરુ બિન એસી કૃપા કોણ કરે. माला तिलक मनोहर पानो, माला
गुरु कृपा એ અસંભવ ને સંભવ બનાવી શકે છે, આપણા ભાગ્યને બદલી શકે છે. જ્ઞાનનું અંજનાજી આપણને દ્રષ્ટિ આપનારો આપણો ગુરુ છે. અજ્ઞાનના ફળદાને ફાડી નાખી જ્ઞાનનો પ્રકાશ પાથરનારો ગુરુ છે. પ્રભુ કહે તત્વદર્શી એ મહાપુરુષના શરણે જા અને એમના ઉપદેશને ગ્રહણ કર. આમ કરીને પરમાત્મા આગળના શ્લોકોમાં 39માં શ્લોકમાં ભગવાન કહે કે આ જ્ઞાન કોણ પામી શકે છે, અને એ સમજાવતા પરમાત્મા બોલ્યા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચિરેણાધિ ગચ્છતિ. જીતેન્દ્રિય હોય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન જિજ્ઞાસુ નથી પામી શકતો, શ્રદ્ધાવાન પામી શકે. ઘણીવાર જિજ્ઞાસુમાં એની જિજ્ઞાસાઓનો અંત જ નથી આવતો, શંકાઓનો અંત જ નથી આવતો. શંકાનું સમાધાન કેવળ શ્રદ્ધાથી થઈ શકે છે. શ્રદ્ધાવાન થઈ જેને પૂછ્યું છે એના પર શ્રદ્ધા હશે ને તેનું એક વચન પણ આપણને તારી દેશે. કેવલ ગુસાઈજી તો એમ કે ને પરે, આપણા તો વાર્તા પ્રસંગોમાં જુઓ, પેલો પૂછવા આવ્યો ગાદી પર ચડી ગયો, મારે ઠાકોરજીનું નામ શું, અને ગુસાઈજી એમ કહ્યું પરે પરે દૂર જા. અને એને તો થયું કે ગુરુદેવે ઠાકોરજીનું નામ આપ્યું, મારા પ્રભુનું નામ પરે છે. અને હવે તો પાતળ કળેશનાથજીની સુરતના હોય તો એમને ખ્યાલ છે પરેના બેઠકજી, અને બે પાતળ કરે અને કહે અરે પરે પહેલા તું ભોગ લગાવ પછી હું આરોગ્ય પછી પ્રસાદ લઈશ. પરેનો અર્થ થાય દૂર જા, અને એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કારણ કે ગુસાઈજીના વચન પર શ્રદ્ધા હતી. ભાગવતજીમાં પણ કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. વિશ્વાસ બહુ મોટી વાત છે, શ્રદ્ધા એ બહુ મોટી વાત છે. જ્યારે ગુરુના ઉપર શ્રદ્ધા હોય ને ત્યારે એનું કોઈ પણ વચન, એક વચન પણ પછી મોટી સેવા ન માંગવાની. આપણે કઈ સેવા કરતે ગુરુની આજ્ઞા લઈને સેવા કરવી, અરે ના, જે આજ્ઞા મળે એને સેવા માની માથે ચડાઈ લેવી. તું માળા કર, તું પાઠ કર, તું ફૂલઘરની સેવા કર, તું ભંડારની, જે આજ્ઞા મળી એને શિરમોર માનીને માથે ચડાવી લો, ઠાકોરજી ત્યાં મળી જશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને એ જ શાંતિને પામે છે. શાંતિ કોઈ સ્થળમાં જવાથી નથી આવતી, કોઈ વસ્તુ મેળવાથી નથી આવતી, કોઈ વ્યક્તિ પાસે જવાથી નથી આવતી. શાંતિ સમજણની ઊંચાઈ પર બેસવાથી આવે છે. જીવનમાં સમજણ આવશે ને તો જ શાંત. એક ગીધ હતું, એ ઝાડની ટોચ પર બેઠું હતું શાંતિથી. એટલે સસલાએ જોયું કે આ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. ઝાડ નીચે આવીને બેસી ગયું, એટલામાં એક શિયાળ આવીને મોઢા પર પકડ્યું, અને જ્યાં એને મારવા જાય સસલું કે પેલું ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ નથી હેરાન કરતું ને, તમે મને કેમ મારો છો? ત્યારે શિયાળે મારતા પહેલાં એટલું કહ્યું, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. સમજણની, વિચારની, વ્યવહારની આ ઊંચાઈ પર નહીં બેસો ને તો કોઈ પણ વ્યવસ્થાનું, વ્યવહારનું, કોઈ સંબંધી રૂપી શિયાળ આવીને તમને દબોચી જશે, તમારી શાંતિને હણી જશે. સમજણની ઊંચાઈ પર બેસવું પડે શાંતિ માટે. સંજોગોથી શાંતિ મળે એવી અપેક્ષા રાખશો ને તો શાંતિ નહીં મળે, પણ સમજણથી શાંતિ મેળવશો ને તો જ જીવનમાં શાંતિ આવશે. પરિસ્થિતિ ગોઠવાય, વ્યક્તિઓ ગોઠવાય, લોકો સમજી જાય તો નહીં થાય, તમે સમજી જશો તો જ શાંતિ આવશે. આમ સુંદર રીતે ભગવાન સમજાવે છે. આગળ 40માં શ્લોકમાં પણ સુંદર રીતે પ્રભુએ સમજાવ્યું, અને અહીંયા આ અધ્યાયને આપણે વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થો અધ્યાય. બોલો ગીતા મૈયા કર્મ સંન્યાસ યોગ પંચમ અધ્યાય. પહેલો શ્લોક અર્જુન ઉવાચ. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ન સંસસિ યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રુહિ સુનિશ્ચિતમ. પ્રભુ કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંનેની વાત આપ કરો છો,
तो आमा अधिक कल्याणकारी क्यों? अर्जुन जो भगवान स्पष्ट कहेलू छता है कर्म संन्यास कर्मयोग बने की बात करी कर्म संन्यास एट्ले अनासक्त भावे कर्म करवा कर्म संन्यास कहूँ कर्मयोग एट प्रभु प्रीत्यर्थ कर्म करवा अनासक्त भावे कठिन है पण प्रभु प्रीत्यर्थ करवा मारो ठाकुर जी राजी थाय कोई निमित्त हो तो कर्म करव बहु सहलू थी जाए अत्यार सुधी पोताने अने पोताना लोकोने निमित्त कर्या हता पण जो प्रभु ने निमित्त करशो ने तो तमे कर्म योगी बनी जशो जे पुष्टि मार्ग नो मूल सिद्धांत छे प्रभु माटे करो प्रभु प्रीत्यर्थ करो जे पुष्टि मार्ग ना हार्द मा रहेलो छे स्वसुख माटे नहीं अहींया तो तत्सुख माटे काम करो पुष्टि मार्ग नो एक बहु सुंदर शब्द छे तत्सुख नो विचार जेमा प्रभु नो सुख होय एज सेवा सेवा एटले सेव्यनु सुख मने आवु गमे मने आमा मजा आवे मने आवु फावे ए बधु गौण कहेवाय प्रभु ने गमे छे के नहीं प्रभु ने आनंद आवे छे के नहीं जेमा प्रभु ने आनंद आवे एनु नाम सेवा सेव्यनु सुख एनु नाम सेवा तो वैष्णवनु तो दरेक कर्म प्रभु प्रीत्यर्थ छे आम ठाकुर जी अहींया सरस रीते सुंदर रीते सरल भाव भाषामां समजावता ए सिद्धांत ने आगळ सातमा श्लोक में प्रभु समझावे छे योग युक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्म भूतात्मा कुर्वन्नपि न लिप्यते कर्म करता करता पण कर्म कोण लेपातु नथी एना लक्षणों परमात्मा अहींया बतावे छे के करी रह्यो छो बधुं ज पण कर्म बंधने लागता नथी कोने जेणे पोतानुं मन वश करी लीधुं छे सौथी पहेलू लक्षण बताव्यू योग युक्तो विशुद्ध आत्मा विजित आत्मा जितेन्द्रिय जेने इंद्रिओ ने जीती है जेनु अंतकण विशुद्ध थी चुक्यू है आत्मा में पोता ने स्थित कर्या छे ए कर्म करता पण कर्म में लेपातो नथी कारण के जाने छे कर्म हाथों थी थाय छे पण हाथ ने उपाड़नारा परमात्मा छे ध्रुवजी पण स्तुति करे छे जयरे परमात्मा नी योन्तः प्रविश्य मम वाचमीमां पशुप्तां संजीवयत् अखिल शक्ति धरस्व दामना अरे प्रभु स्तुति अमे नथी करता आप बोलावडाओ छो सेवा अमे नथी करता आप कहे एटले पुष्टि मार्ग में एक बहु सरस वाक्य बोलवा हूँ सेवा करू छु एम नथी करता आपणे शुं बोलीए प्रभु कृपा करीने सेवा ले छे पुष्टि मार्ग में तो एवुं बोलाय आ जो कर्मना सिद्धांत ने महाप्रभुजीए सेवाना माध्यम थकी केवुं सुंदर रीते आपणा जीवन में वणी दीधुं छे કે બિરાજતા બે બાય બેના ગોખલામાં ઠાકોરજી અને આપણને કેટલી મોટી વિચારધારા સાથે કેવું ઉચ્ચ જીવન મળે છે જે ગીતાજીનું જીવન છે ભગવત પ્રીત્યર્થ જીવવું કર્મ કરતા પણ લેપાવવું નહીં આ સેવાના માધ્યમ થકી કેવું સરળ મહાપ્રભુજીએ બનાવી દીધું છે આમ સમજાવતા આગળ ચૌદમા શ્લોકમાં જેવી પ્રકૃતિ એવા કર્મમાં જીવ લેપાય છે આમ કહીને અઢારમા શ્લોકમાં પ્રભુ બહુ સુંદર રીતે સમજાવે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણી કવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ આવો જ્ઞાની આવો ભક્ત જે બધામાં સમાન દ્રષ્ટિવાળો છે એની ભીતરથી ભેદ જતો રહ્યો ભક્ત કોણ જે વિભક્ત ન હોય એ જ ભક્ત જેના હૃદયમાં ભેદ ન હોય એ જ ભક્ત છે અહીંયા કહ્યું ભગવાન સમજાવે છે એ કેવો છે એ ગાય હાથી સ્વાન ચાંડાલ બધામાં સમાન દ્રષ્ટિવાળો છે કારણ કે એ આત્માને જુએ છે શરીરને જોતો નથી એ કપડાને જોતો નથી અંદર રહેલા એ પરમ પુરુષને જુએ છે એટલે જ જ્યારે અષ્ટાવક્ર ગીતા આવીને જ્યારે અષ્ટાવક્રજી આવે છે ને બધા અંગો વાંકા છે વિદ્વાનો હસવા લાગે છે ત્યારે અષ્ટાવક્ર કહે મને થયું વિદ્વાનોની સભામાં આવ્યો અહીંયા તો બધા ચમાર બેઠા છે બધા નારાજ થાય શેના ચમાર અરે જે ચામડાને જોતા હોય એ ચમાર જ કહેવાય ને તમે બધા મારા શરીર અને ચામડાને જુઓ છો અંદર બિંદા બિરાજેલા આત્માને જુઓ જે શાશ્વત છે તેજોમય છે જ્ઞાનરૂપ છે પરમાત્માનો અંશ છે આત્મરૂપ છે આવો જ્ઞાની જે સર્વમાં સમાન દ્રષ્ટિવાળો છે
સર્વમાં જોનાર, અખિલ બ્રહ્માંડમાં. એ નરસિંહ મહેતાના શબ્દોમાં કહું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જો જવે રૂપે અનંત ભાસ, દેહમાં દેવ તું તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, ઉર્ધ્વમૂલ મધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસ્યસ્ય પરંજો. આપણા આપણા ભગવદીઓએ, દયારામભાઈના પણ સવારે તમે જોતા હશો કેવી કેવી ભાગવતજીની ને ગીતાજીની આવી મહાનતમ વાતો આપણી ભાષામાં કેવી સરળતાથી સમજાવી દીધી. કેવી કૃપા મહાપ્રભુજીએ, કેવી કૃપા કરી. આવા ગુહ્યતમ કર્મનો ગહણા ગતિ, અકર્મ વિકર્મ, આ બધા કર્મયોગ, કર્મ સંન્યાસ, કેવા સેવાના માધ્યમ આપી આપણને સહજમાં જીવતા કરી દીધા. આપણે ગીતાજી વાંચ્યા નહોતા, છતાંય એવા જીવન જીવતા હતા. આ આચાર્યો ભગવદીઓની કૃપા છે. સર્વમાં સમાન દ્રષ્ટિવાળો, સર્વમાં ઈશ્વરને જોનારો એ જ પરમ જ્ઞાની છે. આગળ 23મા શ્લોકમાં ભગવાન કોણ સુખી થાય એના સુંદર રીતે લક્ષણ અહીંયા ભગવાન બતાવે છે. અને છેલ્લે 29મા શ્લોકમાં સરસ રીતે અધ્યાયને અંત આપતા કહ્યું, ભોક્તારં યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરં, સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાંતિ પૃચ્છતિ. ભગવત્તાના લક્ષણોને તત્વથી જાણી જશો તો પરમ શાંતિનો અહેસાસ થશે. એ જ જુદા જુદા રૂપે રમી રહ્યો છે, એનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, એનો જ અંશ મારી અંદર છે. અને આવો જ્યારે અહેસાસ થશે ત્યારે પરમ શાંતિનો અહેસાસ થશે. બીજું કોઈ નથી, એ જ એક છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ જુદા જુદા રૂપે ક્રીડા કરી રહ્યો છે. બીજો આવે તો પછી બતાવું, દેખાવું, સમજાવું, સમજાવી દઉં, શીખવાડી દઉં. બીજો આવતા જ આ બધા જાગે છે. એકનો જ વિસ્તાર માનશો તો ક્યાંય કોઈ ભેદ નથી. એટલે આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી, ઉપનિષદ એટલે સમજાવે છે. એક જ આત્મા સર્વમાં વ્યાપેલો છે એટલે જ બધું પ્રિય લાગે છે, આ અહેસાસ. તો અહીંયા પંચમ અધ્યાયને આપણે વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમોદશ અધ્યાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અથ ષષ્ઠ અધ્યાય આત્મસંયમ યોગ. શ્રી ભગવાન ઉવાચ, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ, સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. કેવલ અગ્નિને છોડનાર નહીં, કેવલ કર્મને છોડનાર નહીં, પણ જે કર્મ ફળનો આશ્રય, કર્મ ફળ ઈચ્છા છોડી દે છે, સાચા અર્થમાં એ જ યોગી અને એ જ સંન્યાસી છે. કર્મ શ્રેષ્ઠતમ કરે પણ ફળની જરાય આશા ન રહે, એના માટે એનું કરેલું કર્મ જ ફળ છે. તમે કોઈને મદદ કરી બસ એ ફળ થઈ ગયું તમને. તમે પુણ્ય કરી શક્યા એનાથી મોટું બીજું શું હોઈ શકે, પણ એ કરીને શું મળશે જો એ વિચાર કર્યો તો કર્યાનો આનંદ જતો રહેશે. આપણે સારું કરી શક્યા એ જ પૂરતું છે. સારું કરીને શું મળે એ વિચાર યોગી કે સંન્યાસીને આવતો નથી. ફરી તમને યાદ અપાવું, તમારા કરેલા સત્કર્મોનો આનંદ માણો,
તમારી ભીતર રહેલા સદગુણોનો આનંદ માણો અને એ આનંદ નહીં માણો અને પ્રતિસાદની પ્રતીક્ષા કરશો તો દુઃખ અને ક્લેશ સિવાય બીજું કંઈ નહીં મળે. કારણ કે તમારા જેવું સામેવાળો ક્યારેય નહીં કરી શકે. તમે કરી શક્યા એ કેટલી ખુશીની વાત છે. આપણે એનો અહેસાસ કેમ નથી માણતા? પેલો આટલું બોલ્યો પણ મેં સહન કર્યું. સહન કર્યાનો કેટલો આનંદ છે! એ નાના સુના વ્યક્તિનો ખેલ છે. લડી લેવું તો એ નાદાન વ્યક્તિનું કામ છે. સહન કરવા માટે તો બહુ મોટી છાતી જોઈએ. સાધારણ વ્યક્તિનું કામ નથી. પોતાના સદગુણોનો આનંદ નહીં માણો તો સદગુણો બહુ વાર સુધી ટકશે નહીં. પોતાના સત્કર્મોનો આનંદ માણો. મને જો ભગવાને હાથ બધાને આપ્યા છે પણ મારા હાથને સત્કર્મ આપ્યા એ પ્રભુની મારા ઉપર કૃપા છે. આંખ બધાને આપી છે, મારે આંખને દર્શન આપ્યા એ ઠાકોરજીની કૃપા છે. કાન બધાને આપ્યા, મારા કાનને કથા આપી એ ઠાકોરજીની કૃપા છે. આપણા દેહને સત્કર્મ કરવાના ભગવાને અનેક વાર અવસર આપ્યા એ બદલ પ્રભુનો ઉપકાર માનો. અને એ માનશો ને તો સત્કર્મથી શું મળશે એનો વિચાર ગૌણ બની જશે. કર્મનો આનંદ માણો, ફળની ઈચ્છા આપમેળે જતી જશે. આમ પ્રભુ અહીંયા સમજાવે છે. આગળ પરમાત્મા પાંચમા શ્લોકમાં કહે, તારો ઉદ્ધાર તારે જાતે કરવાનો છે. અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે તું કહે આ મારો મિત્ર, આ મારો દુશ્મન, અરે તું જ તારો જ આત્મા, તું જ તારો બંધુ છે ને તું જ તારો શત્રુ છે, એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં પરમાત્મા સમજાવે. બંધુરાત્માત્મનસ્તસ્ય જૈવાત્મેવાત્મના જીતમ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્. તું જ તારો બંધુ છે ને તું જ તારો શત્રુ છે. વિચાર કરો, તમે તમારા દુશ્મન વધારે છો કે તમે તમારા મિત્ર વધારે છો? દુશ્મન અને મિત્રની સાવ સહેલી વ્યાખ્યા. તમે જો તમારું પતન કરવામાં જ લાગ્યા હો તો તમે તમારા દુશ્મન છો, અને તમે તમારું કલ્યાણ કરવામાં મદદરૂપ થાઓ તમારી જાતનું તો તમે તમારા મિત્ર છો. સૌથી પહેલા આપણે આપણા દુશ્મન બનીએ છીએ ત્યારે બીજાને દુશ્મન બનવાનો મોકો આપીએ છીએ. જો તમે તમારા મિત્ર હો ને તો તમારા દુશ્મન બનવાનો કોઈને મોકો ન મળે. તમે જો તમારા મિત્ર થઈ જાઓ તો પછી દુનિયામાં બધા જ મિત્ર થઈ જશે. તકલીફ એ છે, માણસ પોતાનું કલ્યાણ કરવામાં તત્પર નથી. જો મોટા ભાગે દિવસમાં એવા જ કામ થાય છે જેનાથી આપણું પતન થાય, આપણે જ આપણા શત્રુ બનેલા હોઈએ છીએ. અને ઘણી લાંબી ચર્ચા કરી શકાય મિત્ર અને શત્રુમાં, કોણ પોતાનું મિત્ર ને કોણ પોતાનો શત્રુ. આપણે જ આપણું જ્યારે ચિંતન કરીશું તો આપણને સમજાવવા લાગશે કે હંમેશા હું મારો દુશ્મન જ બનેલો રહેલો છું, મારો મિત્ર પોતે નથી થઈ શક્યો. આગળ પરમાત્મા, ભક્ત કેવો હોય, માન અપમાન યોહો, જે બધામાં સમાન રૂપે રહે છે એ જ સાચા અર્થમાં ભગવાનનો ભક્ત છે, એમ કહી આગળ સાતમા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે એક ભક્તે એક યોગી કઈ રીતે રહે છે. યુક્તાહાર વિહારસ્ય, સત્તરમા શ્લોકમાં પરમાત્મા સમજાવે, છઠ્ઠા અધ્યાયમાં સત્તરમો શ્લોક. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહાઃ. યોગી કઈ રીતે રહે, ભક્ત કઈ રીતે રહે? યુક્તાહાર વિહારસ્ય, યોગ્ય આહાર વિહાર, યોગ્ય ચેષ્ટા, યોગ્ય નિંદ્રા. જીવનમાં જેને શિસ્ત નથી એ ભક્તિમાં યોગમાં પણ આગળ નથી જઈ શકતો. એટલે યોગ માર્ગમાં પણ અષ્ટાયુ યમ નિયમ આસન આ બધું પહેલા આવે. કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું ખાવું જોઈએ એ સમજણ મહત્વની છે. કેટલું જાગી શકો એ મહત્વનું તાકાત બતાવવાનું યોગ્ય નથી, કેટલું જાગવું જોઈએ. કેટલું સૂઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું સૂવું જોઈએ એ વિવેક મહત્વનો છે. જેના જીવનમાં દરેક કાર્યોમાં વિવેક નથી એ વિવેક શૂન્ય વ્યક્તિનું પતન થાય છે. અને એટલા માટે આટલી શુદ્ધિ જરૂરી છે. આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ, આ બધાની શુદ્ધિ જોઈએ છે. ગંદુ જલ પડ્યું હોય એ પી લે
એ પશુ. ચોખ્ખા કરવાનો વિચાર કરે કે અરે બોલે ગાળી લઉં એ માણસ, પણ પવિત્રતાનો વિચાર કરે એ વૈષ્ણવ. જો હું તો વૈષ્ણવતાને માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું, વૈષ્ણવતાની એક અવસ્થા માનું છું. વૈષ્ણવ એટલે કંઠી પહેરે જ નહીં, પણ માનવતાની જે સર્વોચ્ચ ઊંચાઈ પર બેઠો છે એ વૈષ્ણવતા. એટલે વૈચારિક, બૌદ્ધિક, વ્યવહારિક આ બધાની ઊંચાઈ, અને એ ઊંચાઈ જે સિદ્ધ કરે તો માનવતા વૈષ્ણવતાની અવસ્થા પર પહોંચે છે. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, આહાર શુદ્ધિ, આ બધાની શુદ્ધિનો વિચાર પુષ્ટિ માર્ગમાં છે. ઘણીવાર લોકો એમ કહે તમારા પુષ્ટિ માર્ગમાં બહુ વારે ઘડી હાથ ધો ને વસ્તુ ધો ને અડતા નહીં ને પેલું કરતા નહીં ફલાણું કરતા નહીં, પણ કોરોનામાં બધાને સમજાઈ ગયું. 500 વર્ષથી કહીએ છીએ હાથ ધોવો, હાથ ધોવો, હાથ ધોવો, નતા માનતા, બધા ધોતા થઈ ગયા. ને તો પેલા લોકો મજાક કરતા આ પુષ્ટિ માર્ગના લોકો વારે ઘડીએ બહુ હાથ ધોયો. તો દરેકનું છે ને, હું એમ પણ નથી કહેતો, ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું જ છે, પણ આ બધી શુદ્ધિનો વિચાર આપણે ત્યાં છે, વિવેક બુદ્ધિ છે. આમ પરમાત્મા એ સમજાવી રહ્યા છે. આગળ 26મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે, યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યૈતત આત્મન્યૈવ વશં નયે. આ મન અતિ ચંચળ છે, અને જ્યાં જ્યાં એ ભાગી રહ્યું છે ત્યાં ત્યાંથી એને નિરુદ્ધ કર, એને રોક, અને એને પરમાત્મામાં લગાવ. ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી પણ સેવાની એ જ વ્યાખ્યા કરે છે ને, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. સેવાની વ્યાખ્યા મહાપ્રભુજી એમ નથી કરી શ્રંગાર ધરવા, ભોગ ધરવા, આ કરવા. સેવાની વ્યાખ્યા મહાપ્રભુજી શું કરે છે, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. અહીંયા ભગવાન પણ કહે આ મન ચંચળ છે, ભાગશે. લોકો બધાને મોટા ભાગે આ પ્રશ્ન બહુ, મન એકાગ્ર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું. મન સ્થિર છે ને બે જણાનું હોય, એક કોઈ બહુ મોટો યોગી હોય એનું, અને બીજું કોઈ ડિપ્રેશનમાં હોય એનું. ચંચળ મન એ જ હેલ્ધી મન કહેવાય, ચંચળતા જ એનું હેલ્ધી સ્વાસ્થ્ય છે. મનની વ્યાખ્યા જ શાસ્ત્રોમાં શું કરી, સંકલ્પ વિકલ્પાત્મક મનઃ. સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન છે. ચંચળતા ખરાબ નથી, એની દિશા ખરાબ હોય છે. બસ ચંચળતા ભલે રહી, પણ એની દિશા ભગવાન તરફ લગાવજો. એટલે સંકલ્પ કરે તો એ ભગવાન માટે, ને વિકલ્પ કરે તો એ ભગવાન માટે. ઠાકોરજીને આજે શીરો ધરાવું કે ખીર ધરાવું, ના શીરો જ ધરાવું. સંકલ્પ પણ પરમાત્મા સંબંધી, ને વિકલ્પ પણ પરમાત્મા સંબંધી. દ્વંદોમાં હેલ્ધી મન ચંચળ જ હોય. અહીંયા સ્થિરતા બહુ મહત્વની નથી, અને પ્રભુમાં લગાવવું છે તો પ્રેમ પ્રગટાવો. મનને પકડવાની કોશિશ ન કરો, મનને પકડવા જશો એટલું વધારે ચંચળ થઈ જશે, વધારે ભાગશે. પણ મન ક્યાં સ્થિર રહે, જ્યાં તમારો પ્રેમ હોય, જ્યાં તમારો લગાવ હોય. જેટલો પ્રભુમાં પ્રેમ વધશે ને, જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી, લેકર મીન દૂધ મે રાખો જલ બિન સચુ નહીં પાવેરી. મન સ્થિર કરવાનો એક જ ઉપાય, પ્રભુમાં અતિશય પ્રેમ કરવા લાગો. કારણ કે જ્યાં પ્રેમ હોય છે મન ત્યાં જ હોય છે. માને બાળકમાં પ્રેમ હોય, ભલે રસોઈ કરતી હોય ને ડ્રોઈંગ રૂમમાં ગોડિયું હોય, ત્યાં બાળક હલે ને તોય રસોડામાં માને ખબર પડી જાય, કારણ કે એનું મન ત્યાં છે. એટલે પ્રભુમાં પ્રેમ કેમ વધે એનો પ્રયાસ કરજો, મન કેમ લાગે એની મહેનત ના કરતા. કારણ કે પ્રેમ પ્રગટી ગયો ને પછી મન લગાડવું નહીં પડે, મન ત્યાં જ હશે. તો આ મન ચંચળ છે એને રોકો, અને રોકીને પરમાત્મા તરફ રોકો લગાવો, એમાં જ એનું કલ્યાણ છે. એમ કહી આગળના શ્લોકમાં 30મા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે, યો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. યો માં પશ્યતિ સર્વત્ર, જે બધામાં મને જુએ અને મારામાં બધું જુએ.
તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ, એનો ક્યારે નાશ નથી. અને એમ પણ ભગવાન કહે છે ને, મારા ભક્તનો ક્યારે નાશ નથી થતો. કેવો ભક્ત? જે બધામાં મને જુએ. જો આ પહેલી અવસ્થા. ઘણી વાર નહીં, શરૂઆતમાં ભક્તિમાં આવ્યા એટલે જે કોઈ ફોટા આપે લઈ આવીએ, જે કોઈ મૂર્તિ આપે એ લઈ આવીએ. જે ઘણાના મંદિર તો એવા બોમ્બેની બસ જેવા ભરેલા હોય કે સહેજ હલાવન મંદિર તો ચાર પાંચ દેવતાઓ તો આમ ગુલાંટી માંડીને પડી જાય. જો વંદનીય આદરણીય તો બધા જ છે ને, કોઈ ના નથી. પણ એનો અર્થ એ જરાય નથી થતો કે જે આપે મૂર્તિ મંદિરમાં, જે આપે ફોટા મંદિરમાં. આ વારે વારે ભગવાન બદલવા કોણે શીખવાડ્યું? સોમવારે આનું કરવાનું, મંગળવારે આનું કરવાનું, બુધવારે આનું કરવાનું. વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. વાર પ્રમાણે ભગવાન નક્કી થાય કે આજે કોને પગે લાગવાનું. અરે યહ નિતનેમ યશોદાજુ મેરે તિહારે હિ લાલ લડાવન કો. આમ રોજ રોજ વાર જોઈને નક્કી કરવાનું કે આજે કોને પગે લાગીશ. શા માટે? બધા મહાન છે, કોઈને નાનો કે મોટો કરવા વાત નથી કરતો. પણ આપણી સાધનાનું શું, આપણી આરાધનાનું શું? ક્યાં સુધી બધાને સારા થવામાં જિંદગી ગુમાવી દઈશું? ક્યારેક તો એને સાધનાનું રૂપ આપો. મારે કોને પામવા છે તો નક્કી કરો. હવે આનું નહીં કરું તો આને ખોટું લાગશે, ને પેલું નહીં કરું તો પછી એવું ચાલે. એકવાર મંદિરમાં રાખ્યા ને પછી હટાવવાની તાકાત કોઈની ના હોય. પછી એમ લાગે જો ખસેડ્યા તો ગયા, પછી આ મારું બગાડ નાખશે ને પેલામાં. પછી તો મંદિરે જતા બીક લાગે કે જો કોઈ રહી ગયું તો મારું ગયું. પછી તો મંદિરે જઈ એકમાત્ર એવી જગ્યા છે ભગવાનની કે જ્યાં જઈને નિર્ભય થવાય. હવે ત્યાં જઈને ભયભીત જ થવાનું હોય તો પછી મંદિર કેમ કહેવાય? અભયમ સત્વ સંશુદ્ધિ. જે નિર્ભયતા આપે એ જ ભગવાન. અને સ્વાર્થી લોકો ભગવાનના નામે આપણને ડરાવે છે. આવી રમત ન કરો તમારા આધ્યાત્મિક જીવન સાથે. આ તમારા જીવન સાથેની રમત છે. તમારી શ્રદ્ધાને વિખેરી નાખવાની વાત. શ્રદ્ધા બહુ મૂલ્યવાન છે, એને વેડફો નહીં. એને ક્યાં લગાવવી, ક્યાં એને દિશા આપવી, ક્યાં એને સમર્પિત કરવી. આ જીવનની અને રમત ન બનાવો. કોઈને ખોટું નહીં. ભગવાનને ભજે એના પર તો દેવતાઓ આમ પુષ્પવૃષ્ટિ કરે. બધા આવીને દેવકીજીના ગર્ભમાં આવ્યા ને તો બધા દેવતાઓએ પુષ્પ વર્ષા કરી. અને આગળ ભગવાન સમજાવશે કે આમ બધે ભટકવા જાય એને શું મળે, એને કાંઈ ન મળે. એ અલ્પ ફળ પણ અલ્પ સમય સુધીનું જ હોય છે, અને એ પણ હું આપું છું. એટલે કોઈ દિશા જ નક્કી હોવી જોઈએ પોતાના આધ્યાત્મિક જીવનની. બ્રહ્મ સંબંધ લીધું, કહ્યું પ્રભુને હે કૃષ્ણ હું તારો થયો, તો એના થઈને તો બતાવો, એને પામીને તો બતાવો. પહેલા જે કોર્સમાં છે એટલું તો ભણી લો, પછી બહારનું વાંચીશું. પણ કોર્સનું છે એ નથી કરવું, બાકી બધું વાંચવું છે આપણને, બાકી બધું કરવું છે. પણ તારા કોર્સમાં છે તો કર. મહાન બધાએ છે, કોઈને નાના મોટા કરવાની વાત નથી. આપણે ત્યાં દેવતા છે, પિતૃઓ છે, દેવતા છે, અવતાર છે ને બ્રહ્મ છે. જે જેને ભજે એ એને પામે. આગળ આવશે, યો યો યામ યામ તનું ભક્ત શ્રદ્ધા અર્ચિતમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જેને ભજશો ને ભગવાન એમાં શ્રદ્ધા તમારી દ્રઢ કરી નાખશે, અને પછી એને જ પામશો ને એટલું જ પામશો. પૂર્ણ આનંદો હરીશ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ગણી ગણીને આપે એ દેવતા, અને અગણિત આપે એ પરમાત્મા. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરું સમાન. તો જેવું ભજશો એવું પામશો. એટલે નક્કી કરો કોને પામવા છે તમારે, અને એ નક્કી થશે પછી તમારી સાધના નક્કી થશે. પછી તમારો ગ્રંથ, તમારી માળા, તમારી આરાધના, તમારા પાઠ, પછી બધું નક્કી થશે. ઘણી બધી ચર્ચાઓ છે. તો આમ જે બધામાં મને અને મારામાં બધું જુએ એટલે સાધના કરવી. જો 10 જગ્યાએ 10-10 ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો પાણી નીકળે. ભક્તિનો વિસ્તાર ન વધારો, ભક્તિમાં ઊંડાણ વધારો. ભલે પુષ્ટિમાર્ગીય સંઘથી બી, ખાલી બીજાનું નથી, પુષ્ટિમાં ઠાકોરજીની લાલનની હોય. લો મારે ત્યાં શ્રીનાથજીનું ચિત્ર, પછી ચિત્રજી પુષ્ટા આવે.
ચિત્રજી છે, પેલા ત્યાં ગિરિરાજજી જોયા છે, હવે ગિરિરાજજી મારે પધાર, એટલે ભાઈ ગિરિરાજજી પધાર, પેલા ત્યાં શાલિગ્રામજી છે, ભાઈ શાલિગ્રામજી પધાર, પેલા ત્યાં તો ઠાડુ સ્વરૂપ, હવે ઠાડુ સ્વરૂપ. આવા સ્વરૂપો વધારવાથી કઈ નહીં થાય, વિસ્તાર ન વધારો નહીં તો ભક્તિ વિખરાઈ જશે, ઊંડાણ વધારો. એ લાલનને એટલી શ્રદ્ધાથી સેવો કે મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો એમના મુખારવિંદમાં તમને મહાપ્રભુજી દેખાય, યમનાજીનો ઉત્સવ આવે તો એમના મુખમાં યમનાજી દેખાય, શ્રીનાથજીનો પાટોત્સવ આવે તો લાલન શ્રીનાથજી જેવા લાગે. તમારી નિષ્ઠા દ્રઢ હશે ને તો એ જ લાલન તમને સર્વ સ્વરૂપોનો અનુભવ કરાવી દેશે, અને શ્રદ્ધા જ કમજોર હશે અને બધા સ્વરૂપો લઈ જાઓ તો કોઈ સ્વરૂપ પોતાનો અનુભવ નહીં કરાવે. વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. એટલે આ લઈ આવું ને આનો લઈ આવું. અરે ઠાકોરજીમાં શ્રદ્ધા હશે તો શિવરાત્રિમાં ઠાકોરજી વાઘાંબર પહેરીને બેઠેલા દેખાશે. એટલે જ આપણે ત્યાં વાઘાંબર જેવો સાજ આવે છે પુષ્ટિ માર્ગમાં. શિવરાત્રિના દિવસે વાઘ જેવો તમે જોજો. નવરાત્રિ આવે તો એ પ્રકારના વસ્ત્રો અને સાજ આવે. ગણેશ ચતુર્થી આવે તો ચૂંદડીનો ને દંડા ચોથ ને એ રીતે આપણે ત્યાં દરેક વસ્તુ ઉજવાય છે. તમારી જ્યાં જે શ્રદ્ધા છે ભગવાન એ શ્રદ્ધાને પૂરી કરે છે. જ્યાં નિષ્ઠા છે ઠાકોરજી એ પૂરી કરે ચોક્કસ. બધા જ આદરણીય છે, બધા જ વંદનીય છે. આપણે ત્યાં તો દરેકનો આદર છે. મહાપ્રભુજી બેઠક યાત્રામાં પણ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં દરેક લોકોના આદર કર્યા છે, દરેક તીર્થોમાં આદર કર્યા છે. વૈષ્ણવે ક્યારેય પણ કોઈનું અનાદર નહીં કરવો, આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવી. અનન્યતાનો અર્થ કોઈનો વિરોધ નથી થતો. આ વસ્તુ નહીં સમજો ને તો ઘણીવાર પુષ્ટિ માર્ગને બદનામ કરી દેશે. ક્યારે જીવ માત્રનો આદર કરવો એવો આપણા આચાર્યોએ આપણને શીખવાડ્યું છે. ક્યારે કોઈનો અનાદર ન કરશો, બધાને રિસ્પેક્ટ આપતા શીખો, આદર આપતા શીખો. બધા વંદનીય છે, પ્રભુની વિભૂતિઓ છે બધી. એ વિભૂતિઓનું સન્માન થવું જોઈએ, એમને પ્રણામ થવા જોઈએ, રિસ્પેક્ટ આપવું વૈષ્ણવે તો. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. આપણે ત્યાં તો વૈષ્ણવતાના લક્ષણ આપણને આપ્યા છે. તો આમ એનો ક્યારે નાશ થતો નથી જે બધામાં માન મને જુએ છે. આગળ 35માં શ્લોકમાં ભગવાન વાચ. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ દ્વારા, વૈરાગ્ય દ્વારા તારા મનને વશ કરીને મારામાં લગાવ, કોશિશ કર. પહેલી વારમાં બધા સફળ થઈ જાય જરૂરી નથી. થોડી વાર સેવા કરો, અમારું તો મન લાગતું નથી એટલે માળા મૂકી દઈએ, અમારું તો મન ન લાગે એટલે પાઠ મૂકી દઈએ, અમારું મન ન લાગે પછી સેવા કરવાનો સુર એટલે સેવા મૂકી દઈએ. અરે આપણું લોજિક જ ખોટો છે. મન નથી લાગતું એટલે માળા મૂકી દે વાત ખોટી. મન નથી લાગતું એટલે જ તો માળા છે, કે માળા દ્વારા મન ઠાકોરજીમાં જાય. મન નથી લાગતું એટલે જ તો પાઠ છે, મન નથી લાગતું એટલે જ તો સેવા છે. મન લાગી જ જાય ભગવાનમાં તો ધી એન્ડ. આપણે લોજિક જ ખોટો આપીએ છીએ. મન લાગી જ ગયું, જેનો નિરોધ ઠાકોરજીમાં થઈ ગયો તો આસ્કરદાસજી તો સેવા પણ પધરાવીને માનસીમાં રહેતા. મન નથી લાગતું એટલે જ તો આ કરવાનું છે, અને આપણે લોજિક ખોટો આપીએ. મન નથી લાગતું એટલે મૂકી દો. અરે ના, મન નથી લાગતું એટલે જ માળા કરવાની છે, જેથી માળા થકી મન ઠાકોરજીમાં જાય. મન નથી લાગતા એટલે જ પાઠ કરવાના છે. લોકો પાઠ નથી આવડતા એટલે નથી કરતા. અરે મૂકી દેશો તો થોડી આવડશે. નથી આવડતા તો બે વાર વધારે કરો તો જલ્દી આવડી જશે. મૂકી જશો તો ક્યારેય નહીં આવડે. આ તો એમ જ થયું, કોઈ એમ કે મને તરતા આવડી જાય ને પાક્કું, પછી જ પાણીને અડું, નહીં તો અડીશ જ નહીં ને. પેલો કહે, અરે અંદર ઘૂસીશ નહીં તો આવડશે ક્યાંથી? સાયકલ આવડી જાય ત્યારે જ બેસીશ, ત્યાં સુધી બેસીશ જ નહીં તો આવડવાનું જ નથી. કરશો તો આવડશે, પણ નહીં કરો તો ક્યારેય નહીં આવડે. શરૂ કરો. પહેલાં કદાચ અશુદ્ધિ આવશે, પહેલાં કદાચ શિંગાર આડાવડા થશે, કરતાં કરતાં આવડી જશે. લોકો સેવા એટલે ના પર, અમને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે ને, એકવાર શરૂ કરો આપમેળે આવડી જશે. ઠાકોરજી જ શીખવાડતા હોય છે બધું. એકવાર કરવા લાગીએ ને ધીરે ધીરે પ્રભુ બધું શીખવાડી દે આપણને. અહીંયા પ્રભુ સુંદર રીતે આ વાતને સમજાવે છે. આગળ સુંદર ઉપદેશ આપતા 41માં શ્લોકમાં શ્રી ભગવાન વાચ.
प्राप्य पुण्यकृतां लोका नुषित्वा शाश्वती समा शुचीनां श्रीमतां गेहे योग भ्रष्टो विजाते। जो मैं बात करी ने वैष्णव कुल में जन्म थयो ये केवल कोई अकस्मात नहीं, भगवान पोते कहे छे कि आवो जे योग भ्रष्ट छे जेने मारा माटे ज कर्मो कर्या छे, भगवत प्रीत्यर्थ कर्म करता करता जे सदा रह्यो छे, ए अनेक समय सुधी स्वर्ग में सुखो भोगव्या बाद ज्यां भक्ति नी बधी ज अनुकूलता छे एवा सुचिनाम श्रीमताम गेहे योग भ्रष्टो भी जायत। अने एवो योग भ्रष्ट आत्मा हूँ एवा पवित्र श्रीमंत ने त्या एनो हूँ जन्म आपू छू कि ज्यां भक्ति करवानी बधी सुविधा एने प्राप्त थाय। एम ભક્તનો જન્મ એ ભગવાનનું આયોજન છે। આગળ 47માં શ્લોકમાં આ અધ્યાયને વિરામ આપતા પરમાત્મા બોલ્યા, યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો માં સમીયુક્તતમો મતઃ। સર્વ યોગીઓમાં સર્વથી પ્રિય મને કોણ છે? તો પરમાત્મા કહે છે જે મારા હૃદયથી મારા સાથે જોડાયો છે, પોતાનું ચિત્ત મારામાં પરોવી લીધું છે, એ જ પરમ યોગી મને પ્રિય છે, એમ કહીને આ અધ્યાયને વિરામ આપ્યો। ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠો અધ્યાય। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી। સપ્તમ અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ। શ્રી ભગવાન ઉવાચ, મૈયા સક્તમ ના પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમ માં યથા જ્ઞાસ્યસિ તત્ શૃણુ। જે અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને જોડેલો છે એ જ મને જાણી શકે છે, કારણ કે એનું મન મારામાં પરોવાયેલું છે, એમ કહેતા 13માં 3જા શ્લોકમાં પરમાત્મા સુંદર રીતે સમજાવતા કહે, મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યત તામપિ સિદ્ધાનાં કશ્ચિત માં વેતિ તત્વતઃ। મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, હજારો મનુષ્યોમાંથી કોઈ એક મને પામવાનો પ્રયાસ કરે છે, અને એ પ્રયાસ કરતા કરતા સાચા અર્થમાં તત્વતઃ એ મને જાણી શકે છે। પ્રભુ પર જેની કૃપા થાય એ જ પ્રભુના સ્વરૂપને જાણી શકે। કેવલ જીવ બુદ્ધિથી પ્રભુને જાણવા સંભવ નથી। યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ, કારણ કે આપણે જાણવા માટે આપણી બુદ્ધિ પ્રયોગ કરીએ છીએ, તો યતો વાચો વાણી બુદ્ધિ આદિ જેનાથી પર છે એ પરમાત્મા છે, અને એની કૃપા થકી જેને જાણી શકાય છે, એમ કહીને 7મા અધ્યાયમાં તો ખૂબ સુંદર સુંદર બધા શ્લોકો છે। પણ ભગવાનને જાણવામાં પ્રતિબંધ શું આવે છે? કેમ કણકણમાં વ્યાપેલા પરમાત્માનો આપણે અનુભવ કરી શકતા નથી? એનું કારણ શું છે? તો એ કારણ બતાવતા 14મા શ્લોકમાં પરમાત્મા બોલ્યા, દૈવીય શા ગુણમય મમ માયા દુરત્યયા મામી વયે પ્રપદ્યંતે માયામે તાંતરંતિતે। અને એ છે ભગવાનની માયા, જે છે એને છુપાવે નથી એને બતાવે, એ જ ભગવાનની માયા છે। કેવી છે? દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા, જેને તરવી ખૂબ કઠિન છે એવી મારી માયા છે। માયાથી તરવું બહુ કઠિન છે, કારણ કે છે દૈવી, પછી ગુણમયી છે, એને જાણવું કઠિન છે ને પછી એનાથી તરવું કઠિન છે। પણ કોણ તરી શકે છે? મામે વયે પ્રપદ્ય, જે મારા છે એ જ તરી શકે છે। એટલે તો આપણે બ્રહ્મ સમય લેતી સમય ભગવાનને શું કહીએ? હે કૃષ્ણ હું તારો છું। જ્યારે એ જાગૃતિ થઈ જાય કે હું ભગવાનનો છું, એ જ માયાને તો, જેમ પેલું કહે ને કે માછીમાર જાળ પકડનારો હોય એ માછલી પકડવા જાળ નાખે, અને જે માછીમાર માછલીઓ દૂર ભાગે બધી જાળમાં ફસાઈ જાય, પણ હોશિયાર માછલી હોય ને દૂર ન ભાગે, એ માછીમારના પગ પાસે આવીને ઊભી રહી જાય, અને જે પગ પાસે આવી જાય એ બચી જાય અને બાકી બધી જ ફસાઈ જાય। મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ, જે મારા છે એ તરે છે। જેમ કોઈના ઘરે જાઓ તમે
અને કોઈ કૂતરું પાળ્યું હોય એટલે જ્યાં દરવાજો ખોલો એટલે એકદમ કૂતરું ભસવા આવે, એટલે તો પાછી દરવાજો બંધ કરીને બહાર આવી જાઓ. એટલે પછી તમે શું કરો, જેને મળવા ગયા હોય મિત્રને નામ પુકારો, જોરથી અવાજ લગાવો, ચિરાગભાઈ, આમ જોરથી બૂમ પાડો. એટલે ચિરાગભાઈ શું કહે, ટોમી, જ્યાં કૂતરાનું નામ બોલાવે એટલે દોડતું દોડતું આવે, એમના પગ પાસે બેસી જાય અને તમે દરવાજો ખોલીને અંદર ઘૂસી જાઓ. એમ જ ભગવત ધામમાં જવાનો તમે પ્રયાસ કરો અને જ્યાં દ્વાર ખોલીને અંદર જવા જાઓ એમાં જ ભગવાને છોડેલી માયા ભસતી ભસતી આવે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા, એમ લાગે કે આમાં ફસાઈ જઈશ, ખાઈ જશે. એટલે તમે શું કરો, હે હરિ, જ્યાં પુકાર કરો એટલે ભગવાન શું કરે, માયા, એટલે માયા દોડતી દોડતી આવે, ભગવાન પાસે બેસી જાય અને તમને ગોલોક ધામમાં પ્રવેશ મળે. મામેવ યે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે, પ્રભુના થાવ, એના નામનો પુકાર કરો, એની સેવામાં જોડાઈ જાઓ. અને આપણે આ બધું કરીને શું કરવાનું છે, બસ એટલું પ્રભુને અનુભવ ને અહેસાસ કરાવો છે કે ઠાકોરજી તમારા સિવાય અમારું બીજું કોઈ નથી કરનારું, અમે તમારા છીએ, બસ આટલો અહેસાસ કરાવી દો ને પછી પ્રભુ તમારું બધું જ કરશે. આગળ આવશે, અનન્યા ચિંતયંતો માં યે જન ઉપાસતે તેષામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમ અંબાહમ્ય, એનું બધું જ હું કરું છું જે મારો થઈ જાય છે. એટલે પ્રભુને એટલો અહેસાસ કરાવો, તમારા સિવાય અમારું કોઈ નથી, બસ આટલું જો પ્રભુને થઈ ગયું ને તો તમારું સઘળું એ કરશે, એમ પ્રભુ તારનારા છે. આગળ 15મા શ્લોકમાં પરમાત્મા સુંદર રીતે સમજાવતા પરમાત્મા સમજાવે છે કે કોણ મારો અનુભવ કરી શકે, મને જાણી શકે, અને બાકી તો જેની બુદ્ધિ હણાયેલી છે એ સમજાવતા 15મા શ્લોકમાં કહ્યું, નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યંતે નરાધમાઃ માયા પરતજ્ઞાનાં અસુરં ભાવમાશ્રિતાઃ. અને માયા વડે જેનું જ્ઞાન, જેની સમજ હરાઈ ગઈ છે, જેની બુદ્ધિ હણાઈ ગઈ છે, એ ક્યારેય મને ભજી શકતા નથી. તમે જે માયાથી આપલાવિત છે, હરિણા યે વિનિર્મુક્તા તે મગના ભવસાગરે, ભગવાને જેનો હાથ છોડી દીધો હોય ને એ માયામાં ખૂપી જાય એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને ભગવાને જેને છોડી દીધો છે, માયામાં જે ખૂપાઈ ગયો છે, એ ભગવાનને ભજી શકતો નથી. તમે એને ગમે તેટલા લોજિક આપો, ગમે તેટલો પ્રસાદ ખરા ખવડાવો, એના માટે ગમે તેટલા યમનાષ્ટક કરો, પણ પ્રભુએ ઈચ્છ્યું છે કે આના મુખે મારું નામ ન આવવું જોઈએ, તો ગમે તેટલું કરો તો એના મુખમાં ભગવાનનું નામ નહીં આવે. મહાપ્રભુજી સમજાવે છે, પ્રભુએ સૃષ્ટિનું સર્જન તો કર્યું, પણ ત્રણ રીતે કર્યું, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. અને જે પ્રવાહી સૃષ્ટિ ભગવાને સંસાર ચલાવવા માટે પ્રગટાવી છે, તો એને ભગવાન ક્યારેય યાદ આવતા નથી. ગમે તેટલો પ્રયાસ કરો, સ્વયં મહાપ્રભુજી હરિરાયજી પણ સમજાવે, બે પ્રકારના પ્રતિબંધ છે, એક જીવકૃત અને બીજું ભગવતકૃત પ્રતિબંધ. એટલે કે ભગવાન જ ઈચ્છતા હોય કે આના હાથની સેવા મારે લેવી નથી, તો તમે ગમે તેટલા પ્રયાસ કરો પણ તમે સેવા નહીં કરી શકો, કારણ કે પ્રભુ જ તમારા હાથની સેવા લેવા નથી ઈચ્છતા. અને સેવા એટલે કેવળ ક્યાંક પ્રભુ સન્મુખ બેસીને કરાય એ જ નહીં, સેવા તો વૃત્તિનું નામ છે. ભક્તની સેવા પ્રવૃત્તિ નથી, ભક્તની તો વૃત્તિ સેવા છે, એને સેવામાં જ આનંદ આવે છે. એને પછી વૈષ્ણવની સેવામાં રાખો, ગુરુની સેવામાં રાખો, પ્રભુની સેવામાં રાખો, માનવની જ્યાં પણ રાખો, પણ સેવા એ વૈષ્ણવની પ્રવૃત્તિનું નામ નથી, વૃત્તિનું નામ છે. તો જેના જ્ઞાન હરાઈ ગયા છે માયા દ્વારા, એને ભગવત પ્રેમ થતો નથી, જાગતો નથી. 16મા શ્લોકમાં પ્રભુ ભક્તોના પરિચય આપતા બોલ્યા, ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુરર્થાતિ જ્ઞાની ચ ભરતર્ષભ. ચતુર્વિધા ભજંતે માં, ચાર જણાને ભક્તો કયા, ચાર પ્રકારના ભક્તો મને ભજનારા છે. ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિનો અર્જુનો, કયા કયા, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચાર પ્રકાર ભક્તોના ચાર રીતે વર્ગીકરણ ઠાકોરજીએ કરી દીધા. સૌથી પહેલો આર્ત ભક્ત, દુઃખ પડે
એટલે દોડીને પરમાત્મા પાસે જાય. જીવ ગયો છે સ્વાર્થથી, પણ ભગવાન એને તરછોડતા નથી. મારા શરણે આવ્યો છે ને એટલે ભગવાન એને પણ ભક્ત જ કહે છે, આર્ત ભક્ત કહે. જેમ ગજેન્દ્ર દ્રૌપદી આદિની કથા જુઓ તમે, ગજેન્દ્ર જ્યારે ડૂબવા લાગ્યો, સ્વજનો છોડીને ભાગી ગયા, કોઈ આજુબાજુ ન રહ્યું, અને ડૂબતા ડૂબતા છેલ્લે સૂંઢથી કમળ લીધું, હે હરિ કરીને પુકાર કર્યો, પરમાત્મા ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, ઉદ્ધાર કર્યો. આર્ત ભક્ત દુઃખ આવે, અને દુઃખ આવે ને તો બીજે બધે ફાફા મારવા કરતા ભગવાન પાસે માંગી લેવું સારું, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી, ગમે ત્યાં જઈને હાથ ફેલાવવા કરતા માંગ્યા વગર નથી રહેવાતું તો પ્રભુ પાસે જ માંગી લો. પુષ્ટિ ભક્ત અને નિષ્કામ ભક્ત બનવું તો કઠિન છે, બધા નિષ્કામ ભક્તિ કરી શકતા નથી, પણ કામના સાથે પણ ભગવાનના શરણે આવ્યો ને એટલે ભગવાન તો એને પણ ભક્ત જ કહે છે. આર્તો જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા વાળો, જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જેને અનેક પ્રકારની જિજ્ઞાસાઓ છે, ભગવાન કઈ રીતે, સૃષ્ટિનું સર્જન કઈ રીતે, તત્વતઃ મહાત્મ જ્ઞાન, આ બધું જાણવાની ઈચ્છા વાળો જિજ્ઞાસુ. ત્રીજો અર્થાર્થી, કોઈ ને કોઈ કામના લઈને ભગવાન પાસે જનારો, કોઈક ને કોઈ જો કામના લઈને જાઓ ભગવાન પાસે ગયા. આમ તો આપણે ત્યાં તો મહાપ્રભુજી તો મના કરે છે, માંગવાની ઈચ્છા છે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. મેં એટલે કહ્યું ને, સબ કુછ માંગ લિયા હૈ એક તુજકો માંગ કર, સબ કુછ માંગ લિયા હૈ એક તુજકો માંગ કર, ઉઠતે નહીં હૈ હાથ મેરે ઇસ દુઆ કે બાદ. તને માંગ્યું તો બધું જ મળી ગયું, હવે બીજું શું માંગો, જેનું બધું જ છે એ તમારો થઈ ગયો તો બીજું મેળવવાનું શું બાકી રહે. પણ જે સકામ ભાવથી પણ જાય છે ભગવાન એને પણ અર્થાર્થી ભક્ત કહીને ગળે લગાડી લે છે. ચલ કામના સાથે આવ્યો પણ મારી પાસે આવ્યો છે, કોઈ પણ ભાવે ભગવાન પાસે જાઓ. ત્યાં પંચાધ્યાયીમાં પણ કહ્યું ને, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ. કોઈ પણ ભાવે ભગવાનને ભજો, ભગવાન તો સગળા મનોરથો પૂરા જ કરવા વાળા છે. અર્થાર્થી ભક્ત, કોઈ ને કોઈ અર્થ, એટલે આપણે ત્યાં કહીએ છીએ ને, આપણે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ ધ્યેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ નામો ધર્માર્થવે. સુખના અંતમાં કુંતાજીએ ભજ્યા, દુઃખના અંતમાં ઉત્તરાએ ભજ્યા, દેહના અંતમાં ભીષ્મજીએ ભજ્યા. ભાગવતના પ્રથમ સ્કંદમાં આ ત્રણેય પ્રમાણ તમને મળી, આ ભાગવતમાં ચારેય ભક્તોના પ્રમાણ તમને મળશે. આર્ત ભક્ત પણ છે, અર્થાર્થી છે, જ્ઞાની છે, જિજ્ઞાસુ છે. આ ચારે ચારે ભક્તોની કથા તમને ભાગવતજીમાં પ્રમાણ રૂપે મળશે, ઉદાહરણ રૂપે મળશે. અર્થાર્થી કોઈ કામના સાથે, અને સહજ છે, માણસ છે ને તો કોઈ ને કોઈ કામના, અને ભગવાનને નહીં કહે તો કોને કહેશે, માણસ દિલ ક્યાં ખોલે. ઉત્તમ લક્ષણ ભક્તના એ છે કે બધું સહી લેવું પણ પ્રભુને નહીં કહેવું, પ્રભુને શ્રમ થાય એવું નહીં કરવું. પ્રહલાદજી પાસે પણ માંગવાનું ભગવાને કહ્યું કે કંઈક માંગ પ્રહલાદ. પ્રહલાદજીએ કહ્યું તો એટલું જ માંગુ છું કે પ્રભુ એવી કૃપા કરો કે આજ પછી ક્યારે પણ આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય એવા આશીર્વાદ આપો. આ ભક્તની માંગ છે. અને છેલ્લો કહ્યું જ્ઞાની, મને જાણનારો, તત્વથી મહાત્મથી સ્વરૂપથી, તત્વજ્ઞાન મહાત્મ જ્ઞાન ને સ્વરૂપ જ્ઞાન તીનો પ્રકાર સે મુજકો જાનને વાલા એવા ચારે ભક્તો, ચતુર્વિધા ભજંતે મામ જના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ, એમ કહેતા પ્રભુ કહેવા લાગ્યા 6 વાગી ગયા છે. તો આજની કથાને વિરામ તરફ લઈ જઈએ. કાલે આ રીતે જ આપણી કથા આગળ વધતા વધતા પરમ દિવસ સુધી 18મા અધ્યાય સુધી આવી, અને યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા
નિતિરમતિર મમ, ત્યાં જઈને આપણે વિરામ કરીશું આજની કથાને. વિરામ આપતા બોલે ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગંગા મૈયા કી જય, ગીતા મૈયા કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.